डॉक्टर धवल सावलिया आ प्लेटफॉर्म पर फरीथी आपनु स्वागत करू छू। आपणे भणतर सीरीजना क्रमिक विडियो अपलोड करीए छे, एमां आपणे भूगोल सब्जेक्टनो पांचमो एपिसोड आपणे आजे मूकवा जई रह्या छे। एनो टॉपिक छे वन्य जीवो। आनी पहेला आपणे जे एपिसोड चार हतो एमां आपणे जंगलोना प्रकारो, एना आबोहवानी दृष्टिए प्रकारो पड़े, एमां आपणे घासना मैदानों जोई लीधा, उष्णकटिबंधीय जंगलों जोई लीधा, समशीतोष्ण कटिबंधीय जंगलों जोई लीधा, त्यारबाद आपणे मालिकीनी दृष्टिए जंगलोना वर्गीकरण जोया, अनामत शू कहेवाय राज्य मालिकीनुं जंगल छे, सामुदायिक जंगल छे, खानगी जंगल छे, एवा आपणे अंदर कुदरती वनस्पतिनी उपयोगिताथी लईने बधी ज वस्तु आपणे जोई लीधी, औषधीय गुण पण जोई लीधा। आजे आपणे फरीथी वन्य जीवो एमां अभयारण्य, राष्ट्रीय उद्यान, जैव आरक्षित क्षेत्रों, भारतना गुजरातना पछी परियोजनाओ होय, सिंहनी परियोजना होय, वाघ परियोजना होय, हाथीनी परियोजना होय, टोटली वस्तु आपणे जोई लेशुं। आजनो लेक्चर तलाटीनी तैयारी करता विद्यार्थी मित्रों होय, जुनियर क्लार्कनी तैयारी करता मित्र होय, पछी फॉरेस्ट गार्डनी तैयारी करता होय, अथवा तो SAFની तैयारी करता होय, RFOની तैयारी करता होय, એમના માટે પણ આ ટોપિક આજનો ખૂબ મહત્વનો છે। તો આની PDF પણ હું ટેલિગ્રામમાં મૂકીશ, તો PDF પણ જો તમને યોગ્ય લાગતી હોય તો ડાઉનલોડ કરીને એને યાદ રાખવાની કોશિશ કરજો, કારણ કે દરેક એક્ઝામમાં આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ રીતે પૂછાતો હોય છે। તો આ ટોપિકમાં આપણે શું કર્યું છે, આ ટોપિકમાં આપણે ધોરણ 9 જે છે સામાજિક વિજ્ઞાન એનું ચેપ્ટર 18 અને ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 9 એને કમ્બાઈન કરીને સરસ ટોપિક બનાવ્યું છે। એટલે એમ સમજો કે વન્ય જીવ બાબતે GCRTમાં જે પણ કીધું હશે ખૂણે ખચરેથી આપણે લઈને અપ ટુ ડેટ આ પ્લેટફોર્મ ઉપર લાવ્યા છીએ, તો 100% તમને ઉપયોગી થશે એવી મને આશા છે। ચાલો આગળ વધીએ આપણે ટોપિકમાં। ઓકે, વન્ય જીવોના સંરક્ષણ હેતુ સર શું છે? તો ઓકે, વન્ય જીવોનું મારે સંરક્ષણ કરવું હોય ને તો તેના હેતુ સર 3 સ્ટેપ લેવામાં આવે, કા અભયારણ્ય બનાવવામાં આવે, કા રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે, કા જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે। આ ત્રણેયનો હેતુ છે વન્ય જીવોનું સંરક્ષણ। તો હવે આની વચ્ચેનો તફાવત GCRTમાં સરસ આપ્યો છે, તો કોઈ મેઇન્સની એક્ઝામ લખતા હોય તો તમને ત્યાં પૂછી શકે, અથવા તો પ્રિલિમમાં તમને એક લાક્ષણિકતા આપીને એમ કે આ કેની લાક્ષણિકતા છે। તો આપણે આ ત્રણેય ટોપિક આવડવા જોઈએ। તો જો અભયારણ્ય છે ને, એક વિશેષ પ્રજાતિ હોય ને એના સંરક્ષણ માટે હોય, એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્ય સ્થાપવામાં આવે। રાષ્ટ્રીય ઉદ્યાન એક વિશેષ પ્રજાતિ માટે હોતું નથી, એક વિશેષ પ્રજાતિ માટે હોતું નથી, એમાં અલગ અલગ પારિસ્થિતિકી તંત્ર હોય છે। ઓકે, તમને એમ થાય કે સાહેબ આ શું? તો પારિસ્થિતિકી તંત્રને નિવસન તંત્ર કહેવાય। તો ધારો કે કોઈ વધુ વરસાદવાળા નિવસન તંત્રનો જીવ હોય, કોઈક ઓછા વરસાદવાળા નિવસન તંત્રનો જીવ હોય, તો આ એક વિશિષ્ટ પ્રજાતિ ઉપર ફોકસ કરે અભયારણ્ય। જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એ કોઈ વિશિષ્ટ પ્રજાતિ ઉપર ફોકસ ન કરે, એ અલગ અલગ પ્રકારના નિવસન તંત્રના જીવો હોય એ બધા જ ત્યાં હોય, એટલા માટે એને કહેવાય કે એક વિશેષ પ્રજાતિ પણ નહીં પણ અલગ અલગ પારિસ્થિતિકી તંત્ર એટલે કે નિવસન તંત્રના જીવો ત્યાં હોય, એટલે એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત નહીં। જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર એ છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને એકમનું સંરક્ષણ કરવું, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને એકમનું સંરક્ષણ કરવું। તમને એમ થાય કે સાહેબ આ શું? તો આ શું? તો ભાઈ ભૌગોલિક સ્થાન, જમીન, જીવજંતુ અને સ્થાનિક લોકોની જીવનશૈલી એનું પણ સંરક્ષણ કરવું।
જ્યારે આ બે એકમ શું છે, વન્યજીવોનું સંરક્ષણ કરે છે. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે, વન્યજીવોનું સંરક્ષણ એટલે પ્રાકૃતિક સંરચના અને લોકો એટલે એની આજુબાજુ જે સ્થાનિક લોકો એની સાથે વણાટ કરીને જીવન જીવતા હોય. જેમ કે આપણે ધારો કે આપણે કેવું હોય તો ગીરના નેહડામાં જે આપણા માલધારીઓ વસતા હોય તો એને એમ કહેવાય કે એ સ્થાનિક લોકો છે, એની સાથેની એક સંસ્કૃતિ બનેલી હોય. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર પ્રાકૃતિક પ્લસ સાંસ્કૃતિક એકમનું સંરક્ષણ કરે છે. એમાં કોનો કોનો આવે? ભૌગોલિક સ્થાન, જમીન, જીવજંતુ, સ્થાનિક લોકોની જીવનશૈલી ને પણ સંરક્ષિત કરે છે. આટલું ક્લિયર? ઓકે, આને મારે બનાવવું કેમ? તો રાજ્ય સરકાર જરૂરી પ્રક્રિયા દ્વારા અભયારણ્યને આરામથી બનાવી શકે. રાજ્ય સરકાર, રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનથી બને. આમાં રાજ્ય સરકાર જરૂરી પ્રક્રિયા ફોલો કરે, અભયારણ્ય બનાવી નાખો. આમાં રાષ્ટ્રીય ઉદ્યાન મારે બનાવવું હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન થવું જોઈએ અને પછી રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી શકે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું આવે? આંતરરાષ્ટ્રીય માપદંડો ફોલો કરવા પડે તો જૈવ આરક્ષિત ક્ષેત્રો બને. તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનું સંકલન, આંતરરાષ્ટ્રીય માપદંડો ફોલો કરો ત્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર બને. જનરલી આ ત્રણેયનું ક્ષેત્રફળની કમ્પેરિઝન મારે કરવું હોય ને, ક્ષેત્રફળની કે કેવું હોય, ત્રણેયમાં મારે કમ્પેરિઝન કરવી હોય તો ત્રણેયની કમ્પેરિઝન આવી રીતના થાય કે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય, આ રાષ્ટ્રીય ઉદ્યાન હોય અને આ સોરી આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, આ અભયારણ્ય છે અને આ છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રણેયનો કન્સેપ્ટ આવો થાય. જૈવ આરક્ષિત ક્ષેત્ર ખૂબ મોટા વિસ્તારમાં હોય, રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્ર ખૂબ મોટા વિસ્તારમાં હોય, અભયારણ્ય એનાથી નાના વિસ્તારમાં હોય અને રાષ્ટ્રીય ઉદ્યાન એનાથી નાના વિસ્તારમાં હોય. એટલે હું એમ કહું કે જો ત્રણેય વસ્તુ એક જ નામની હોય તો એમ નહીં સમજવાનું કે આ અહીંયા હોય આ અહીંયા હોય. સે ફોર એક્ઝામ્પલ, મારે એમ કહેવું કે માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર આસામમાં માનસ નદીના કિનારે છે. મેં એમ કીધું કે આસામમાં માનસ નદીના કિનારે માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો આ માનસ જૈવ આરક્ષિત ક્ષેત્ર હશે. એ જ માનસ અભયારણ્ય હોય તો આ માનસ અભયારણ્ય હશે અને એ જ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો આ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન હશે. તો ત્રણેય વચ્ચે આવો કન્સેપ્ટ હોય, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. આટલું પહેલા ક્લિયર? તો ક્ષેત્રફળનો કન્સેપ્ટ ક્લિયર. હવે જનરલી આ બેનું ક્ષેત્રફળ કેટલું હોય ને એ એક્ઝેક્ટ બુકમાં મેન્શન નથી કરવામાં આવતું, પણ જૈવ આરક્ષિત ક્ષેત્રનું ક્ષેત્રફળ કેટલું હોય એ બુકમાં મેન્શન કરવામાં આવે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં હોય. તો જૈવ આરક્ષિત ક્ષેત્રોનો જીસીઆરટીમાં આ ડેટા આપ્યો છે, 5000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં થી અથવા તો વધુ વિસ્તારમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ફેલાયેલું હોય. એટલે આપણે કીધું મોટો વિસ્તાર, અભયારણ્ય અને એની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન. આટલું પહેલાં ક્લિયર. હવે જનરલી આ બેમાં એવા ટોપિક તમારે કરવાના હવે કે માનવ પ્રવૃત્તિ કેવી થાય છે અને બીજો વસ્તુ પશુચરણ. આ બે વસ્તુ તમારે બધામાં જોવાની છે. તો એટલું યાદ રાખવાનું કે અભયારણ્યમાં અંકુશ સાથે માનવ પ્રવૃત્તિ થતી હોય છે. અંકુશ સાથે અને સત્તાધિકારીની પરવાનગી તમે પશુચરણ કરી શકો. એટલે અભયારણ્યમાં શું થયું કે માનવ પ્રવૃત્તિ કરી શકાય પણ અંકુશ હોય એના પર. પશુચરણ તમે કરી શકો પણ એની પરવાનગી તમારે લેવી પડે. તો આ વસ્તુ અભયારણ્યની છે. એ જ વસ્તુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું આવે? તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એટલું યાદ રાખજો કે માનવ પ્રવૃત્તિનો નિષેધ હોય છે, પશુચરણનો નિષેધ હોય છે. કોઈની પરવાનગી હોય કે ન હોય તમે માનવ પ્રવૃત્તિ કે પશુચરણ ત્યાં કરી શકતા નથી. ઓકે, અહીંયા શું કહેવાનું છે તમારું જો ધ્યાન આપજો. બાહ્ય
માનવ ગતિવિધિ પર પ્રતિબંધ હોય છે. અહીંયા પોઈન્ટ પર ધ્યાન આપજો. શું કીધું? બાહ્ય માનવ ગતિવિધિ ઉપર પ્રતિબંધ હોય છે. કેમ અહીંયા બાહ્ય માનવ લખ્યું? કારણ કે તમે જુઓ, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એકમનું સંરક્ષણ કરવાનું હતું. હવે સાંસ્કૃતિક એકમ એ પશુની સંસ્કૃતિ ન હોય, માનવતીની સંસ્કૃતિ હોય, તો સ્થાનિક લોકોની જીવનશૈલીને સંરક્ષણ કરવાનું હતું. તો સ્થાનિક લોકો તો ત્યાં એની ગતિવિધિ થતી હશે. શું પ્રતિબંધ છે? બાહ્ય માનવ ગતિવિધિ પર પ્રતિબંધ છે. આ ખાસ આના પર ધ્યાન આપજો. આટલું ક્લિયર? તો ખાસ એટલી વસ્તુ આપણે જોઈ, તો આટલા પોઈન્ટ્સ આપણે જોયા. આટલું યાદ રાખવાનું કે અભયારણ કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ અંકુશ હોય છે. અભયારણ કરતાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ અંકુશ હોય છે, એટલું ખાસ યાદ રાખજો. કારણ કે આમાં માનવ ગતિવિધિ ન થાય, પશુચરણ ન થાય, જ્યારે અહીંયા અંકુશ સાથે માનવ ગતિવિધિ થાય અને પશુચરણ પણ થાય. એટલું ક્લિયર? મોટો વિસ્તાર, નાનો વિસ્તાર, એટલું ક્લિયર? અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બાહ્ય માનવ ગતિવિધિ પર પ્રતિબંધ હોય, પણ તમારે જૈવ વિવિધતા વિશે તમારે સંશોધન કરવું હોય અથવા તો પ્રશિક્ષણ કરવું હોય તો કરવા દેવામાં આવે છે. આટલું પેલા ક્લિયર? ઓકે, ડન. સંખ્યામાં આપણે શું જોવાનું છે કે અભયારણ્યની સંખ્યા કેટલી છે, રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા કેટલી છે. એમાં જોવાનું છે ભારતમાં શું છે અને ગુજરાતમાં શું છે. ઓકે, હવે જો આ 2022નું મુદ્રણ ગુજરાત જીસીઆરટીમાંથી આ ડેટા આપું છું, એટલે કદાચ આમ તેમ ડેટા થોય તો પણ તમારો માર્ક કપાય નહીં. કારણ કે ગુજરાત સરકારની બુકમાંથી જ, અને એ પણ પાછો લેટેસ્ટ 2022ના મુદ્રણમાંથી ડેટા આપું છું, એટલે માર્ક ના કપાય. જો ખોટું પડ્યું તો આપણે કોઈકને એવિડન્સ આપી શકીએ. હવે જો અભયારણ્યની સંખ્યા તમને પૂછે, તો ભારતમાં અભયારણ્યની સંખ્યા આમ યાદ રાખવાનું, એક પછી એકી આંકડો આવે ત્રણ, પછી એકી આંકડો આવે પાંચ, 135 ઊંધા, એટલે 531 જેટલા ભારતમાં અભયારણ્ય છે. અને ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન આમ યાદ રાખવાનું, એક પછી બે પછી ત્રણ, તો ગુજરાતમાં અભયારણ્ય કેટલા છે? 23. તો ભારતમાં 531 અભયારણ્ય અને ગુજરાતમાં 23 અભયારણ્ય. પણ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવ્યું છે? દહેરાદૂન ખાતે. અને એના લેટેસ્ટ ડેટા અનુસાર આશરે 16,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તારમાં અભયારણ્ય ફેલાયેલું છે ગુજરાતમાં, જે ભારતમાં પહેલા નંબરે છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, હું અહીંયા એમ નથી કહેતો કે ભારતમાં સૌથી વધુ અભયારણ્યો ગુજરાત ધરાવે છે, એવું નથી કહેતો. ભારતમાં સૌથી વધુ અભયારણ્યનો વિસ્તાર ગુજરાત ધરાવે છે. આશરે 16,000 ચોરસ કિલોમીટર જેટલો અભયારણ્યનો વિસ્તાર ગુજરાત પાસે છે. તો ખાસ યાદ રાખજો એટલું. ઓકે, ડન. જે આખા ભારતના કદાચ 8.4% જેટલું સમથિંગ આ વિસ્તાર થાય છે, અભયારણ્યનો વિસ્તાર. ઓકે, ગુજરાત એટલો ધરાવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન, હવે જો રાષ્ટ્રીય ઉદ્યાન તમારે યાદ રાખવા હોય કેટલી સંખ્યા, તો ગુજરાતનું તો બધાને આવડે આપણે છીએ, 04 છે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન. તો એના પરથી 04ની આગળ 03 પણ આગળ 1. તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે 103, ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે 104. એટલું ક્લિયર? જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં છે 18. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે? 18. ગુજરાતમાં કેટલા છે? 1. ભારતમાં 18, ગુજરાતમાં 1. અને અહીંયા યાદ રાખજો, યુનેસ્કો મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ, હેઠળ શું કહેવાય, આંતરરાષ્ટ્રીય માન્યતા આપે છે.
તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભારતમાં રાષ્ટ્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર જૈવને ઇંગ્લિશમાં બાયો કહેવાય અને આરક્ષિત ક્ષેત્રને ઇંગ્લિશમાં સ્પીયર કહેવાય. તો મેન એન્ડ બાયોસ્પિયર પ્રોગ્રામ કોનો છે? યુનેસ્કોનો. એની હેઠળ જૈવ આરક્ષિત ક્ષેત્રને શું આપે છે? આંતરરાષ્ટ્રીય માન્યતા. તો ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? 18. ગુજરાતમાં કેટલા છે? 1. આ 18માંથી 12 જૈવ આરક્ષિત ક્ષેત્રને યુનેસ્કોએ મેન એન્ડ બાયોસ્પિયર પ્રોગ્રામ હેઠળ, માણસ અને બાયોસ્પિયર એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર હેઠળ આંતરરાષ્ટ્રીય માન્યતા આપી છે. એમાં લેટેસ્ટ જે 12મું છે એ પન્ના જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. પન્નાની ખાણ ને બધું તમે જે જાણો છો ને, મધ્યપ્રદેશ એ જ. તો આપણે 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર નહીં પણ 12 જૈવ આરક્ષિત ક્ષેત્ર એવી રીતના આપણે યાદ રાખશું કે તમને ઊંઘમાંથી કોઈ પૂછશે ને તો એ તમે કહી દેશો કે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર આ જ રાજ્યમાં હોય. આટલું ક્લિયર? તો આપણે એના પર ફોકસ કરશું. ક્લિયર? તો અત્યારમાં એટલું યાદ રાખો કે આ સંખ્યાકીય ડેટા આપણે થોડો ધ્યાનમાં રાખીએ. ઓકે, હવે આવશે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા શબ્દ જ તમને સમજાવે છે કે જીવમાં ઘણી બધી વિવિધતા. ક્લિયર? અલગ અલગ પ્રકારના જીવ, ધારો કે ગુજરાત હોય તો એમાં, આપણે ભારત હોય તો એમાં સિંહ પણ જોવા મળે, વાઘ પણ જોવા મળે, દીપડો પણ જોવા મળે, બિલાડી પણ જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે આપણી જૈવ વિવિધતા સારી છે કારણ કે બિલાડી કુળના બધા જ પ્રાણીઓ આપણે ત્યાં જોવા મળે છે. તો જૈવ વિવિધતા, આટલું ક્લિયર? તો વિશ્વમાં પશુ પક્ષી નું ટોટલ જોવો તો 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. 15 લાખ જેટલી પ્રજાતિઓ. એમાંથી ભારતમાં 15 લાખ જે છે ને, તો એક્યાસી પાછળ એકાવન, આ 15નું ઊંધું 51 થઈ ગયું, વચ્ચે 2, 81,200 અહીંયા લાખમાં છે અને અહીંયા 1000માં છે. ઓકે, તો વિશ્વમાં પશુ પક્ષીની પ્રજાતિ આશરે કેટલી છે? 15 લાખ જેટલી. ભારતમાં એ પ્રજાતિઓ એમાંથી કેટલી છે? 81,251. આટલું ક્લિયર? વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 12મું છે. આ જીસીઆરટી 10મા ધોરણમાં આપેલું છે અને જીસીઆરટી 9મા ધોરણમાં આમાં આપ્યું છે, બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 રાષ્ટ્રમાં, એટલે મોટા મોટા, પછી નાના દેશ નહીં ગણતવાના, 8 રાષ્ટ્રમાં ભારતનું 6ઠું સ્થાન છે. તો 12 અને 6 વચ્ચેનો ડિફરન્સ જોઈ લોજો કે જૈવ વિવિધતા કશું જ ન મૂકું, આવું બૃહદ શબ્દ ન મૂકું, અને ખાલી એમ કહું કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? તો 12મું. પણ હું આમ મૂકું કે બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 રાજ્યોમાં ભારતનું કેટલામું સ્થાન, તો તમારે 6ઠું કહેવાનું. તો તમારે ખાલી આટલો ડેટા યાદ રાખવાનો છે. વિશ્વમાં પશુ પક્ષી 15 લાખ પ્રજાતિ, ભારતમાં 81,251, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 12મું સ્થાન, બૃહદ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ 8 રાજ્યો જે ટોપ ઉપર છે એમાંથી 6ઠું ભારત છે. ઓકે, હવે જો, ઓકે, હવે આપણે એક એક વસ્તુ જોઈએ. જો હિમ દીપડો, આને કહેવાય સ્નો લેપર્ડ, સ્નો લેપર્ડ. ઓકે, સ્નો લેપર્ડ ક્યાં ક્યાં જોવા મળશે? તો આ આપણે હિમાલય પર્વતમાળા છે, ઓકે, આ અરુણાચલ પ્રદેશ છે, આ છે સિક્કિમ, આ છે જમ્મુ કાશ્મીર, આ છે હિમાચલ પ્રદેશ, અને આ છે ઉત્તરાખંડ. તો આ ભાગમાંથી હિમાલય પર્વતમાળા પસાર થાય છે. તો જમ્મુ કાશ્મીરમાં સ્નો લેપર્ડ જોવા મળશે,
हिमाचल में जोवा मळशे, उत्तराखंड राज्य में जोवा मळशे, पछी आ बे बॉक्स छे आमां नेपाल बेठुं छे ने आमां भूटान बेठुं छे, एटले नेपाळमांय जोवा मळशे अने भूटानमांय जोवा मळशे, चीनमां तो जोवा मळे ज अहींया, ओके। અને અરુણાચલ પ્રદેશ, તો કયા કયા સ્ટેટમાં સ્નો લેપર્ડ જોવા મળશે? અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર। એટલું યાદ રાખજો કે હિમાચલ પ્રદેશનું સ્ટેટ એનિમલ એટલે કે રાજ્ય પ્રાણી શું છે? હિમદીપડો। હવે આમાં નામ ઉપરથી જ નહીં ખબર પડી જાય કે કઈ પર્વતમાળા ઉપર હોય હિમાલય। શું પડે? વરસાદ પડે તો થાય કે હિમ વર્ષા? તો હિમ વર્ષા જ્યાં પડતું હોય ત્યાં હિમ, હિમ, હિમ। કયા સ્ટેટનું સ્ટેટ એનિમલ છે? હિમાચલ। કયા કયા રાજ્યમાં જોવા મળે? જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ ને અરુણાચલ પ્રદેશ। આટલું ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો કે હિમાલય પર્વતમાળા પર આપણે આની પહેલાંનો જે એપિસોડ હતો, આની પહેલાંનો, એમાં આપણે ભણ્યા હતા કે હિમાલય પર્વતમાળામાં આટલી ઊંચાઈ આ જંગલ હોય, આટલી ઊંચાઈ આ જંગલ હોય, આપણે એવું ભણ્યા હતા ને? તો એટલું યાદ રાખજો, 3000 મીટરથી ઉપરના ભાગમાં સ્નો લેપર્ડ જોવા મળે। આ જીસીઆરટીમાં ડેટા આપ્યો છે। તો તમને એવું પૂછે કે હિમદીપડું આશરે કેટલા મીટરની ઊંચાઈથી હિમાલય પર્વતમાળામાં જોવા મળે? તો 3000 મીટર। અને હવે આપણે બધાને ખબર છે કે જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને આને લદાખ યુટી કર્યું છે, બરાબર? તો લદાખ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એનું સ્ટેટ એનિમલ પણ હિમદીપડો છે। ક્લિયર? તો હિમાચલ પ્રદેશનું પણ હિમદીપડો અને લદાખનું પણ હિમદીપડો। આટલું ક્લિયર? ઓકે, હવે જો લાલ પાંડા। ઓકે, હમણાં જ આપણે મેપ જોયો કે આ બે બોક્સ હોય તો આ મરઘી આકારનું સ્ટેટ છે પશ્ચિમ બંગાળ, એના ઉપર આ સ્ટેટ છે એનું નામ છે સિક્કિમ, સિક્કિમ, અને અહીંયા આવે અરુણાચલ પ્રદેશ, બરાબર? અને આ બોક્સમાં આવે નેપાળ, અને આ બોક્સમાં આપણું બીજું બચ્ચું આવે ભૂતાન, અને આ બાજુ જે દેશ આવે એનું નામ છે મ્યાનમાર, અને અહીંયા જે આવે છે આ બધું ચીન। તો આ ચીન છે, આ છે ભૂટાન, આ છે નેપાળ, અને આ છે મ્યાનમાર, બરાબર? તો આટલો ભાગ મારે કેવું હોય ને તો આને પૂર્વ હિમાલય કહેવાય। તો લાલ પાંડા છે ને એ પશ્ચિમ હિમાલય કરતા પૂર્વ હિમાલય પર વધુ જોવા મળે। તો પૂર્વ હિમાલય પર જોવા મળે તો લાલ પાંડા ક્યાં ક્યાં જોવા મળે? નેપાળ, ભૂટાન, મ્યાનમાર, ચીન અને આ સિક્કિમનું એ સ્ટેટ એનિમલ છે। તો ખાસ યાદ રાખજો, લાલ પાંડા એ કયા રાજ્યનું સ્ટેટ એનિમલ છે એટલે રાજ્ય પ્રાણી છે? તો તમારે કહેવાનું સિક્કિમ। આટલું ક્લિયર? એ શું ખાય? એ તો વાસ હોય ને, વાસ, એની કૂપળો ખાય, અને એ રાત્રિ દરમિયાન વધુ સક્રિય હોય, ઓકે, અને નાના એવા પક્ષી જીવજંતુ પણ ખાય, ઓકે, અને લાલ પાંડાના સંરક્ષણ માટેની પરિયોજનાઓ પણ છે। તો આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે લાલ પાંડા પશ્ચિમ હિમાલય કે પૂર્વ હિમાલય? તો તમારે કહેવાનું પૂર્વ હિમાલય। કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો કહેવાનું સિક્કિમ। પછી તમારે એમ પૂછે કે ક્યાં ક્યાં દેશમાં જોવા મળે? તો બે બોક્સ, નેપાળ, ભૂટાન, સિક્કિમ, મ્યાનમાર અને ચીન। આટલી વસ્તુ ક્લિયર? ઓકે, હવે આપણે આગળ જોઈએ ઓલિવ રિડલી કાચબો। ઓલિવ રિડલી કાચબો, તો આપણે વાત કરી કે આ સિક્કિમ હોય તો આ મરઘી આકારનું સ્ટેટ હોય એનું નામ છે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળની નીચે આવે ઓડિશા સ્ટેટ, અને આ છે બંગાળની ખાડી, અને એકદમ નીચે આવતા જાઓ, એકદમ નીચે આવતા જાઓ, એકદમ નીચે આવતા જાઓ, તો અહીંયા ઓસ્ટ્રેલિયા આવશે। આ હિંદ મહાસાગર છે, આ બંગાળની ખાડી છે, તો ઓસ્ટ્રેલિયાથી ઓલિવ રિડલી કાચબા આવે છે અને ઓડિશાના તટ ઉપર પોતાના ઈંડા મૂકે છે। એના માટે આ બહુ પ્રખ્યાત છે। તો એટલું યાદ રાખજો કે ઓડિશાના તટ ઉપર કયા કાચબાઓ ઈંડા મૂકવા આવે છે? તો ઓલિવ રિડલી કાચબાઓ। ક્યાંથી આવે? તો કહેવાનું ઓસ્ટ્રેલિયા બાજુથી આવે છે। કયા મહાસાગરમાં? હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં। તો ઓડિશાના દરિયા કિનારે બે નેશનલ પાર્ક તમારે જોવા જોઈએ કે જે આના માટે પ્રખ્યાત છે।
એક છે ગાહિર માથા. ગાહિર માથા નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? ઓડિશામાં. ભીતરકર્ણિકા, ભીતરકર્ણિકા તમારે એટલું યાદ રાખવાનું. ભીતરકર્ણિકા શબ્દ આવે ને તો એટલું યાદ રાખવાનું. કર્ણિકા ક્યાં બેઠી છે? ભીતર. ક્યાં ભીતર? તો ઓડીમાં બેઠી છે. તો કર્ણિકા ભીતર, ભીતર એટલે ઓડીની ભીતર બેઠી છે. ઓકે, તો ગાહિર માથા રાષ્ટ્રીય ઉદ્યાન અને ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલા છે? ઓડિશાના તટ પ્રદેશ ઉપર. અને એ કોના માટે પ્રખ્યાત છે? ઓલિવ રિડલી કાચબા માટે. આટલું ક્લિયર? તો ખાસ એના પર આપણે ફોકસ કર્યું. ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ. ખાલી એક વસ્તુ તમારે અહીંયા યાદ રાખવી જોઈએ. રાજનાગ કરીને એક પ્રજાતિ છે જે દક્ષિણ ભારતના ગીચ વનોમાં જોવા મળે. તો દક્ષિણ ભારતમાં જે એકદમ ગીચ વનો આવેલા છે એમાં રાજનાગ કરીને જાતિ છે સરીસૃપની, એ સારામાં સારું જોવા મળે. તો તમને એમ પૂછશે કે રાજનાગ એ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો તમારે કહેવાનું દક્ષિણ ભારતના જંગલો, ગીચ જંગલો. ઓકે, ચિત્તો. હવે આ તો તમને બધાને ખબર પડે કે શું કામ આ વર્ષની એક્ઝામમાં પૂછાશે, તો એટલું યાદ રાખજો. રાષ્ટ્રીય વન નીતિ 1952માં બનાવી હતી, આ યાદ છે. એના પરથી યાદ રાખજો કે 1952માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થયાની જાહેરાત કરવામાં આવી. તો આશરે કયા વર્ષમાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થવાની વાત કરવામાં આવી? તો 1952માં. અને ફરીથી પાછું 52 ઉપરથી યાદ રાખજો, 2022માં આપણે ચિત્તાને ભારતમાં લાવ્યા. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે? આનું ઇમ્પોર્ટન્સ શું છે? તો પહેલા ખાસ ધ્યાન રાખજો, આફ્રિકા ખંડમાં નામીબિયા નામનો દેશ છે. તો નામીબિયા નામનો દેશ કયા ખંડમાં આવ્યો છે? આફ્રિકા, દક્ષિણ આફ્રિકા દેશ છે અને આફ્રિકા આખો ખંડ છે, બરાબર? તો દક્ષિણ આફ્રિકાની આસપાસ આ દેશ છે નામીબિયા. તો આફ્રિકા ખંડનો નામીબિયા દેશ છે, ત્યાં આગળ ચિત્તા સારા એવા પ્રમાણમાં છે. હવે ભારત છે એ એશિયામાં આવેલો દેશ છે. ઓકે, તો આફ્રિકામાંથી અહીંયા ચિત્તા લાવવામાં આવ્યા 2022માં. તો આ જે ચિત્તા પ્રોજેક્ટ એના માટે કરવામાં આવ્યો ને, એ વિશ્વનો પ્રથમ મોટો વાઇલ્ડ કાર્નિવોર, સ્થળાંતરણ પ્રોજેક્ટ છે. પણ કેવો? આંતરખંડીય. ઓકે, આ બધું શું લખ્યું સાહેબ? ઓકે, ડન. જો આફ્રિકામાંથી એશિયામાં લાવવામાં આવ્યો છે. તમને દેશ ખબર છે નામીબિયા અને ભારત, તો એ તો ખબર જ છે. આફ્રિકામાંથી એશિયામાં લાવવામાં આવ્યો એટલે એને આંતરખંડીય કહેવાય. એક ખંડમાં સ્થળાંતર નથી કર્યું, બે ખંડમાંથી સ્થળાંતર, એકમાંથી બીજા ખંડમાં, એટલે એને આંતરખંડીય સ્થળાંતર કહેવાય. પછી કાર્નિવોર એટલે જે પશુ કે પ્રાણી માંસાહાર કરતું એને કહેવાય કાર્નિવોર, બરાબર? અને મોટો વાઇલ્ડ કાર્નિવોર એટલે શું? પછી હવે ધારો કે નાનું એવું કોઈ જીવ હોય, એ માંસાહાર કરતું હોય તો એને તમે ટ્રાન્સફર કરો એમ નહીં, મોટો વાઇલ્ડ એનિમલ હોય, એટલે કે ધારો કે સિંહ છે, વાઘ છે, ચિત્તા છે, દીપડા છે, એવા નાના નાના, પછી ઉંદર સસલા જેવા વાત નહીં કરવાની, એમાં કોઈ માંસાહારી જીવ એવા એ સાઈઝનું હોય તો એની વાત નહીં કરવાની. તો જો મોટા વાઇલ્ડ લાઈફ કાર્નિવોર એટલે કે માંસાહાર કરનારા પ્રાણીઓમાં જે મોટા છે એનું સ્થળાંતરણ કરવામાં આવ્યું અને એ આંતરખંડીય, તો એ વિશ્વનો સૌ પ્રથમ પ્રોજેક્ટ છે ચિત્તા પ્રોજેક્ટ. કઈ સાલમાં? 2022માં. કયા ખંડમાંથી? આફ્રિકા ટુ એશિયા. દેશ કયો? નામીબિયા ટુ ભારત. 8 ચિત્તા લાવવામાં આવ્યા. કેટલા? 8 ચિત્તા. એમાં 5 છે એ માદા છે અને 3 છે એ નર છે. 5 માદા છે, 3 નર છે. આ ચિત્તા પ્રોજેક્ટમાં ખાલી એટલું યાદ રાખજો કે એમાં સાસ નામનો એક ચિત્તો મૃત્યુ પામ્યો છે. કંઈક એને શું કહેવાય, બાયોલોજીકલ કેન્સર બેન્સર કે એવું કશું
કિડની ફેલર કે એવું કશું થયું હતું તો એમાંથી એ મૃત્યુ પામ્યો. તો આ સાસ નામનો ચિત્તો હતો. આટલું ક્લિયર? તો ચિત્તા પ્રોજેક્ટમાં આપણે એટલી વસ્તુ આવડવી જોઈએ. ઓકે, હજુ પણ આપણે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા મગાવવા માટેનો પ્લાન કરી રહ્યા છીએ, તો એટલી વસ્તુ આપણે આવડવી જોઈએ. તો ચિત્તા પ્રોજેક્ટમાં એટલું ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. આગળ, યસ, એક વસ્તુ આમાં તમારે જે જોવાની હતી, આ ચિત્તાને મૂકવામાં ક્યાં આવ્યો છે? કુનો નેશનલ પાર્ક. એટલું યાદ રાખવાનું, કુના કુના ચિત્તા એટલે એકદમ નાજુક ચિત્તા. કુના કુના ચિત્તાને ભારતમાં વધ્યમાં મૂક્યો એટલે હું સુરક્ષિત રહી, આજુબાજુમાં કોઈ એને કંઈ હેરાન કરે નહીં. તો કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવ્યું છે, ત્યાં ચિત્તાને મૂકવામાં આવ્યા છે. આટલું ક્લિયર? ઓકે, હવે જુઓ, ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ તેના કુદરતી આવાસમાં રહેતા હોય. કુદરતી આવાસ એટલે શું? એને સ્થળાંતર કરીને પ્રાણી સંગ્રહાલયમાં પૂરવા કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરવા કે જીવારક્ષી ક્ષેત્રમાં બનાવવું એમ નહીં, કુદરતી રીતે ત્યાં નિવાસ કરે છે. એની શું કહેવાય, એનું નિવસન તંત્ર ત્યાં સેટઅપ થઈ ગયું છે. તો ભારત એ વિશ્વનો એકમાત્ર દેશ છે કે ત્યાં સિંહ અને વાઘ કુદરતી આવાસમાં રહેતા હોય. આટલું ક્લિયર? તો હવે આપણે સિંહ અને વાઘ વિશે જોવું પડે. ઓકે, જો સિંહ અને વાઘ વિશે તમારે કેટલી વસ્તુ જાણવાની છે, અહીંયા જુઓ. એક તો સિંહ પ્રોજેક્ટ અને એક લાયન, અરે શું કહેવાય, ટાઈગર પ્રોજેક્ટ. ઓકે, ટાઈગર પ્રોજેક્ટ કયા વર્ષમાં થયા? બરાબર, એટલે વર્ષ યાદ રાખવાનો છે. તો એટલું યાદ રાખવાનું કે નાનો ભાઈ ને નાનો આંકડો 1971 અને મોટા ભાઈ ને મોટો આંકડો 1972. ક્લિયર? કારણ કે એટલું યાદ રાખવાનું, જંગલનો રાજા સિંહ એટલે વાઘ, એટલે એને મોટો આંકડો આપ્યો 72 અને વાઘ એ નાનો ભાઈ એટલે એને આપ્યું 71. એટલું પેલા ક્લિયર? ઓકે, 1972 સિંહ પ્રોજેક્ટ, 1971 ટાઈગર પ્રોજેક્ટ. આટલું ક્લિયર? ઓકે, હવે આમાં શું યાદ રાખવાનું છે? સિંહની ગણતરી દર 5 વર્ષે થાય અને વાઘની ગણતરી દર 4 વર્ષે થાય. આટલું ક્લિયર? મોટો ભાઈને મોટો આંકડો અને નાના ભાઈને નાનો આંકડો. સિંહની ગણતરી પ્રમાણે 2015 સિંહની સંખ્યા હતી 523. 2 + 3 કરો એટલે 5 થાય, 523. 2020 જે સિંહની ગણતરી કરવામાં આવી એ પ્રમાણે એની સંખ્યા છે 6 + 7, 6 + 7 = 74, 674 જેટલા સિંહની સંખ્યા છે. એવી જ રીતના વાઘની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી 2014 વાઘની સંખ્યાથી 2 + 2 + 2 કરો તો 6 થાય. તો 2014 ભારતમાં ટોટલ વાઘની સંખ્યા હતી 2226. 2018 જે વાઘની સંખ્યાની ગણતરી કરવામાં આવી એ હતી 2 + 9 = 6 અને 6 + 7. તો અત્યારના લેટેસ્ટ ડેટા પ્રમાણે ભારતમાં વાઘની સંખ્યા, અત્યારમાં તો એનાથી પણ વધી ગયા છે, પણ અત્યારના લેટેસ્ટ પ્રમાણે આપણા ત્યાં વાઘની સંખ્યા છે 2967. હજુ એક ડેટા શું યાદ રાખવાનું છે ખબર છે? આ 2015 થી 2020 જે વધીને એ આશરે 28% જેટલી સંખ્યાનો વધારો સૂચવે છે. તો તમને એવું પૂછશે કે 2015 કેટલા સિંહ હતા, 2020 કેટલા હતા, કેટલા ટકા વધારો થયો, કેટલા વર્ષે ગણતરી થાય, સિંહ પ્રોજેક્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો, અને બધાને ખબર હોય કે સિંહ પ્રોજેક્ટ જે છે એનું કામ શું હોય, તો ભાઈ સિંહનું સંરક્ષણ કરવાની, એની વસ્તી વૃદ્ધિ કરવાની, એના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવો, એવા પગલાઓ લેવા અને એના માટે ફંડ રિલીઝ કરવું. તો એ બધું આપણે ચર્ચા ના કરવાય જવાય. ટાઈગર પ્રોજેક્ટમાં ક્યારે આવ્યો? 1971, કેટલા વર્ષે થાય? 4. 2014 કેટલા હતા? 2018 કેટલા હતા? હવે અહીંયા યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય સંધિ અનુસાર
2022 માં વાઘની સંખ્યા ડબલ કરવાની હતી, જે ભારતે 2018માં હાંસલ કરી લીધી. એટલે આ જે 2967 હતી એ ધારો કે 2010માં જે સંખ્યા છે એના કરતાં ડબલ હશે. તો આપણે 4 વર્ષ પહેલાં ટાર્ગેટ હાંસલ કરી લીધો. તો વાઘ માટે એટલું ક્લિયર. ઓકે, હવે જોજો, વાઘ માટે તમારે બીજી કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીજી કેટલી વસ્તુ? તો વાઘ છે ને એના 52 ટાઈગર રિઝર્વ છે ભારતમાં. ટાઈગર રિઝર્વ ભારતમાં એ કુલ 18 સ્ટેટમાં આવેલા છે. એટલું યાદ રાખજો, 52 + 18 ટોટલ 10. અહીંયા જો એક આંકડો, એક એક્ઝેક્ટ આંકડો આવી જશે, અહીંયા 2 વધુ હશે તો અહીંયા 8 હશે. ટોટલ 0 થવું જોઈએ 2 નો ટોટલ. વિશ્વના 75% વાઘ ભારતમાં છે. વિશ્વના 75% વાઘ ભારતમાં છે. અને અહીંયા ખાલી તમે એક વસ્તુ એ ધ્યાનમાં લોજો કે આ ટાઈગર પ્રોજેક્ટ હેઠળ ભારતના 44 ક્ષેત્રને સાંકળી લેવામાં આવ્યા છે. કેટલા ક્ષેત્રને સાંકળી લેવામાં આવ્યા છે? 44 ક્ષેત્રને, બરાબર. તો વાઘ માટે તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો ટાઈગર રિઝર્વ કેટલા છે, કેટલા સ્ટેટમાં ફેલાયેલા છે, વિશ્વના કેટલા ટકા વાઘ છે, આશરે ટાઈગર પ્રોજેક્ટમાં કેટલા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે, ભલે 52 પણ ક્ષેત્ર કેટલા, તો 44 ક્ષેત્ર. એટલી વસ્તુ આપને આવડવી જોઈએ. આટલું ક્લિયર. એવી જ રીતના એટલું યાદ રાખજો કે દીપડો જે છે, ઓકે, દીપડો જે છે એ ચિત્તા કરતા અલગ હોય. દીપડો છે ને એ જાડો હોય અને જ્યારે ચિત્તો છે ને એ પતલો હોય. એટલું ક્લિયર. તો ખાસ યાદ રાખજો, દીપડાની વસ્તી 7000 સમથિંગ છે, જેના 12000 જેટલો સંખ્યા થઈ ગયું. અને એની પણ વસ્તી ગણતરી દર 4 વર્ષે કે 5 વર્ષે કરવામાં આવે છે. ખાલી એટલું યાદ રાખજો કે દીપડાની સંખ્યા 66-60% વધી ગઈ. લાસ્ટ જે હતી ને એના કરતાં 60% દીપડાની વસ્તી વધી ગઈ. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, દીપડાની વસ્તી આશરે 7000 જેટલી હતી, જે હાલ 12000 જેટલી થઈ ગઈ છે. એટલું ક્લિયર. તો 2014માં આ ગણતરી હતી ને આ 2020માં ગણતરી થાય છે. ઓકે, તો દીપડા વિશે બીજું કશું યાદ રાખ. ઓકે, હા, એક વસ્તુ યાદ રાખવી, તો યાદ રાખો કે ભારતમાં દરેક ક્ષેત્રમાં દીપડો જોવા મળે છે, દરેક ક્ષેત્રમાં, બરાબર. ક્યાંક સિંહ હશે, ક્યાંક વાઘની હોય, પણ દીપડો એવી પ્રજાતિ છે કે ભારતમાં ટોપ ટુ બોટમ, ઈસ્ટ ટુ વેસ્ટ, બધે જશો ત્યાં દીપડો જોવા મળશે. આટલું પેલા ક્લિયર. ઓકે, હવે આગળ જઈએ. જૈવ વિવિધતા, એમાં આપણે આગળ જોઈએ ગેંડો, એક સિંગી ગેંડો. હવે ધ્યાન આપજો, આ સ્ટેટ છે આસામ અને આ સ્ટેટ છે બ્રહ્મપુત્ર, અરે સોરી, અરુણાચલ પ્રદેશ. તો આ અરુણાચલ પ્રદેશ છે, આસામ છે. ચીનમાંથી બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાંથી થઈને આસામમાં આવે છે. એટલે મોટા ભાગની બધી જ વસ્તુ તમારે બ્રહ્મપુત્રની તમારે યાદ રાખવી હોય ને તો એ આસામમાં જ હોય, બરાબર. ધારો કે બ્રહ્મપુત્ર નદી પર એક ટાપુ છે માજુલી દ્વીપ, એ દુનિયાનો સૌથી મોટો નદીનો ટાપુ છે. તમે જે બધા ટાપુ કયો છે, સમુદ્રના ટાપુ કહો છો, નદીની અંદર કોઈ ટાપુ આવ્યો હોય અને એ દુનિયાનો સૌથી મોટામાં મોટો ટાપુ હોય તેનું નામ છે માજુલી દ્વીપ. બ્રહ્મપુત્ર નદી પર આવ્યો છે. અને તમને કોઈ પૂછે કે કયા સ્ટેટમાં, તો કહેવાનું આસામ. હું તમને એમ કહું કે બ્રહ્મપુત્ર નદી પર રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે, તો તમને એમ પૂછું કે કયા રાજ્યમાં આવ્યો, તો તમારે કહેવાનું આસામ. હું એમ કહું બ્રહ્મપુત્રનું મેદાન બ્રહ્મપુત્રએ કાપ પાથરીને બનાવ્યું છે, તો તમને પૂછું તો કયા સ્ટેટમાં, તમારે કહેવાનું આસામ. તો એવી જ રીતના મોટા ભાગનું બધું આસામમાં આવ્યું છે બ્રહ્મપુત્ર રિલેટેડ. તો બ્રહ્મપુત્ર નદી જે છે એ આસામમાં દલદલીય વિસ્તાર બનાવે, મેદાની વિસ્તાર બનાવે. તેમાં એક
સિંગી ગેંડો સારા એવા ભાગમાં જોવા મળે છે. તો એક સિંગી ગેંડો કયા સ્ટેટમાં આવ્યું છે? આસામમાં. એક સિંગી ગેંડો એ આસામનું સ્ટેટ એનિમલ છે. જેમ ગુજરાતમાં પ્રખ્યાત સાહેબ સિંહ હોય તો આપણે આપણું રાજ્ય પ્રાણી ગુજરાતનું શું બનાવ્યું? સિંહ બનાવ્યું. તેમ આસામમાં એક સિંગી ગેંડો આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો આસામનું સ્ટેટ એનિમલ શું હોય? એક સિંગી ગેંડો. કયા મેદાનમાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્રના મેદાનમાં જોવા મળે છે. કયા નેશનલ પાર્કમાં જોવા મળે છે? તો એટલું યાદ રાખજો કે આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક આવ્યું છે. ક્લિયર? કાજી આસામી. તો એટલું યાદ રાખજો, આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક આવ્યું છે એ એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. આટલું ક્લિયર. હવે જો રાઇનો વિઝન, ગેંડો એટલે રાઇનો, રાઇનો વિઝન 2020 બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ રાઇનોની સંખ્યા વધારીને 3000 કરવી. તો તમને આ એક સવાલ કરંટનો હોય અથવા જીસીઆરટીમાં આપ્યો છે એના લીધે તમારે યાદ રાખવાનું છે કે રાઇનો વિઝન 2020નું લક્ષ્યાંક શું છે. તો એક સિંગી ગેંડાની સંખ્યા વધારીને 3000 કરવી. ઓકે, એક સિંગી ગેંડો એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો તમારે કહેવાનું આસામ. કયા મેદાનમાં જોવા મળે છે? તો આસામમાં કઈ નદી ફેમસ છે? બ્રહ્મપુત્રા. તો બ્રહ્મપુત્રાના મેદાનમાં જોવા મળે છે આસામ સ્ટેટમાં. અને કયા નેશનલ પાર્કમાં? તો તમારે કહેવાનું કાજીરંગા નેશનલ પાર્ક આસામમાં. કાજી કેવો છે? આસામી. એના પરથી યાદ રાખજો. આટલું ક્લિયર. આસામ એક નોર્થ સ્ટેટનું એકમાત્ર એવું રાજ્ય છે કે જે પશ્ચિમ બંગાળને ટચ થાય. ઓકે, નોર્થ ઇસ્ટ એટલે કે 7 બહેનો જે છે એમાંથી એક જ બહેન એવી છે આસામ કે જે આ બાજુથી ભારતના બીજા કોઈ રાજ્ય નડતી હોય તો એ પશ્ચિમ બંગાળ છે. તો પશ્ચિમ બંગાળ અને આસામ એ ભારત અને ઉત્તર પૂર્વોત્તર ભારતને જોડે છે. તો જો આસામમાં એક સિંગી ગેંડો હોય તો પશ્ચિમ બંગાળમાં એક સિંગી ગેંડો થાય. અને એ સુંદરવન જે ડેલ્ટા છે, સુંદરવનનો ડેલ્ટા છે એ વિશ્વનો, આપણે આગળ જ ભણી ગયા, વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. એનું નામ છે ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા. એ થોડો પશ્ચિમ બંગાળમાં આવ્યો છે અને અહીંથી આ બાંગ્લાદેશ ચાલુ થાય. જોજો, આ બાંગ્લાદેશ છે એની ઉપર આસામ ને એની ઉપર પશ્ચિમ બંગાળ આ બાજુ. તો ગંગા અને બ્રહ્મપુત્રાનો ડેલ્ટા અહીંયા ભારત અને બાંગ્લાદેશની બોર્ડર ઉપર છે. દરિયા કિનારે એના પર મેંગ્રુવનું જંગલ આવેલું હોય અને મેંગ્રુવમાં સુંદરી વૃક્ષ હોય, એના પરથી આનો સુંદરવનનો ડેલ્ટા છે. બરાબર? તો જો આસામમાં એક સિંગી ગેંડો હોય તો પશ્ચિમ બંગાળના સુંદરવનમાં એક સિંગી ગેંડાની વાત કરું તો નવાઈ લાગવી જોઈએ નહીં. તો એટલી વસ્તુ યાદ રાખવાની કે એક સિંગી ગેંડો ક્યાં ક્યાં સ્ટેટમાં સારી રીતના જોવા મળે? આસામમાં વધુ પ્રમાણમાં, પશ્ચિમ બંગાળમાં ઓછા પ્રમાણમાં. આસામમાં ક્યાં આગળ? બ્રહ્મપુત્રના મેદાનમાં અને કાજીરંગા નેશનલ પાર્કમાં ફેમસ રીતે. અને પશ્ચિમ બંગાળમાં ક્યાં આગળ? તો સુંદરવનમાં. આટલું ક્લિયર. તો ગેંડા વિશે આપણે એટલી વસ્તુ જોઈએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ છીએ ગીધ. ગીધને આપણે કુદરતી સફાઈદાર, સફાઈ કામદાર કહીએ છીએ, કારણ કે એ મૃત પશુના દેહોને ખાય છે. આટલું ક્લિયર. ભારતમાં 9 પ્રકારની જાતિના ગીધ જોવા મળે છે. કેટલા પ્રકારની? 9 પ્રકારની જાતિના ગીધ જોવા મળે છે. એમાંથી 4 પ્રકારની જાતિના ગીધ ગુજરાતમાં જોવા મળે છે, જેમ કે રાજગીધ, રાજા ક્યાંનો? ગિરનારનો. ગિરનારી ગીધ. તો કલર કેવા? તો ભાઈ ખાખી અને સફેદ. ખાખી ગીધ અને સફેદ પીઠ ગીધ. તો ખાસ યાદ રાખજો, રાજા ક્યાંનો? ગિરનારનો. તો રાજગીધ અને ગિરનારી ગીધ. અને કલર બે કેવા? ખાખી અને સફેદ. તો આમે પોલીસની બે રંગ છે ભારતમાં. આપણે બાકીના બધા સ્ટેટમાં ખાખી અને પશ્ચિમ બંગાળમાં પોલીસનો કલર કેવો? સફેદ. તો બે કલર ઉપરથી યાદ રાખજો, ખાખી ગીધ અને સફેદ પીઠ ગીધ. તો ગુજરાતમાં 4 પ્રકારના ગીધ જોવા મળે છે, ભારતમાં 9 પ્રકારના ગીધ જોવા મળે છે. તે મૃત પશુને ખાતા હોવાથી તેને કુદરતી સફાઈ કામદાર કહેવાય છે.
વેટરનરી ડોક્ટર ને ડાયક્લોફેનેક નામની દવા યુઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વેટરનરી ડોક્ટર એટલે પશુની જે સારવાર કરતા હોય એવા ડોક્ટરને આપણે વેટરનરી ડોક્ટર કહેવાય. ડાયક્લોફેનેક એ દુખાવો અને સોજો ઓછો કરવા માટેની દવા છે. માણસ માટે પણ સેફ છે અને પશુ માટે પણ સેફ છે, પણ ગીધ માટે સેફ નથી. માણસ કે કોઈ પશુએ ડાયક્લોફેનેક ખાધી છે અને એ મૃત્યુ પામેલું હોય અને એનું જો ડેડ બોડી ગીધ ખાય તો ગીધના શરીરમાં અચાનક યુરિક એસિડનું લેવલ વધી જાય છે અને એનું મૃત્યુ થાય છે. અને આ લુપ્તતાના આરે આવેલું પક્ષી છે એટલે એના સંવર્ધન માટે સરકારે વેટરનરી ડોક્ટરોને ડાયક્લોફેનેક, અને એ પણ કેવું કે જ્યારે ડાઈંગ એનિમલ હોય એને નહીં આપવાનું. એટલે શું, કોઈ ખબર છે કે આ પશુ મરવાની સ્થિતિ પર આવી ગયું છે તો એને દુખાવાની રાહત થાય એ માટે આ દવા નહીં વાપરવાની. બાકી તમે બીજા પશુઓ માટે વાપરો તો કંઈ વાંધો નહીં, પણ મરવા સમયે જે પશુ આવી ગયું હોય ત્યારે એમ થાય કે આને દુખાવો ન થાય એવી રીતના મૃત્યુ થાય તો આપણે આને આ દવા આપીએ, તો એ પર્પઝ માટે નહીં આપવાની. તો કઈ દવા? ડાયક્લોફેનેક શું વધારી દે છે? યુરિક એસિડ. બ્લડ, ગીધના બ્લડમાં યુરિક એસિડ વધારી દે છે. કયા ડોક્ટર ક્ષેત્રને? વેટરનરી. ગીધ, કુદરતી સફાઈ અને આ વસ્તુ. આટલું ક્લિયર. હવે અહીંથી એક સિંહનો પણ એક રોગ યાદ રાખી લોજો. સિંહને કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાયરલ ડિસીઝ થાય છે જેમાં સિંહ અકાળે મૃત્યુ પામે છે. તો તમને કંઈક આ થોડો જૂનો અપડેટ છે, હવે અત્યારમાં એટલું કરંટમાં નથી પણ બહુ ફેમસ થઈ ગયું હતું. તો સિંહનું ગીરમાં જે અકાળે મૃત્યુ થાય છે કયા વાયરસના રોગથી? તો કેનાઇન ડિસ્ટેમ્પર. આટલું ક્લિયર. ઓકે, હવે જુઓ, હવે આપણે હણોતરો જોઈએ છે. જીસીઆરટીમાં હણોતરો અથવા તરો, ઓકે, આ જીસીઆરટીમાં બહુ આપેલું છે એટલે કદાચ પૂછી શકે. 9મા ધોરણની જીસીઆરટીમાં આપ્યો છે અને 10મા ધોરણની જીસીઆરટીમાં આપ્યો. તો આ એક શિયાળ જેવું દેખાતું પ્રાણી છે જેમાં એનું ગોળ મોઢું હોય અને અણીદાર આવા કાન હોય અને બાકી બધું જ ઓકે. તમને પછી એમ થશે કે આ તો પેલું એંગ્રી બર્ડ જેવું તમે કંઈક દોર્યું છે. જે પણ હોય, શિયાળ જેવું પ્રાણી છે પણ શિયાળ કરતાં કદ કાઠી મોટા હોય અને એના કાન જે હોય એ લાંબા અને આવા અણીદાર જેવા હોય, બરાબર, અને એનું ગોળ મોઢું હોય અને બાકી આખું શિયાળ જેવું દેખાય. ક્યાં જોવા મળે? તો રણ વિસ્તાર અને અર્ધ રણ વિસ્તાર. અને આને બીજું કેવું હોય તો શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં આ જીવ જોવા મળે છે. શુષ્ક અને અર્ધ હણોતરો. તો હણોતરો ઓબ્વિયસલી ખબર પડી જાય રાજસ્થાનની આસપાસ, કચ્છ, ઉત્તર ગુજરાત માં આ જોવા મળશે. તો હણોતરો એટલું યાદ રાખજો, શુષ્ક અર્ધ શુષ્ક વિસ્તાર એટલે કે ઓછો વરસાદ પડતા વાળા વિસ્તારમાં શિયાળ જેવું હોય, કાન લાંબા હોય, અણીદાર હોય અને ગોળ મોઢું હોય, શિયાળ કરતા કદ કાઠીમાં મોટું. ઓકે, હવે જોઈએ આપણે ડુગાંગ. ઓકે, ડુગાંગ પણ જીસીઆરટીમાં, બધી જ જીસીઆરટીમાં તમે જોશો તો તમને ડુગાંગ જોવા મળશે. ઓકે, આ દરિયાઈ જીવ છે એટલે કે દરિયાના પાણીમાં જોવા મળે, એને દરિયાઈ ગાય કહેવામાં આવે છે. એ દરિયામાં નાનું નાનું ઘાસ ઉગતું હોય છે એને ખાય છે, એટલે કે સમુદ્રી ઘાસ અને અન્ય નાના નાના જીવજંતુ સમુદ્રી હોય એને ખાય છે ડુગાંક. ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? તો એટલું યાદ રાખજો, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડુગાંગ જોવા મળે છે, બરાબર. બાકી પછી આફ્રિકા, ઓકે, આ ગુજરાત હોય, આ ભારત હોય તો અહીંયા આફ્રિકા આ બાજુ હોય અને ઓસ્ટ્રેલિયા આ બાજુ હોય, તો આ બધામાં અહીંયા થોડા થોડા વધુ ઓછા પ્રમાણમાં જોવા મળે. એટલે આફ્રિકાના કોસ્ટ ઉપર જોવા મળે, ઓસ્ટ્રેલિયાના કોસ્ટ ઉપર જોવા મળે, ભારતના કોસ્ટ ઉપર ક્યાંક ક્યાંક જોવા મળે,
અને આ તો ખાસ કચ્છનો અખાત અને સૌરાષ્ટ્ર રિજનમાં દરિયા કિનારે ડુગાંગ નામનું દરિયાઈ જીવ જોવા મળે છે, જેને દરિયાઈ ગાય કહેવામાં આવે છે અને સમુદ્રી ઘાસ અને વગેરે વગેરે ખાતું હોય છે. આટલું ક્લિયર? ઓકે, હવે જુઓ, હવે આપણે હાથી પર જઈએ છીએ. હાથીની પરિયોજના. ઓકે, હવે જો હાથી પર છે ને, તમારે એટલું યાદ રાખવાનું છે, હાથી માટેનો પ્રોજેક્ટ, તો હાથી માટેનો પ્રોજેક્ટ હાથી પ્રોજેક્ટ હાથીને માપ સાઈઝ કેવું હોય? મોટું હોય, જાડિયો હોય, બરાબર? તો એને 9 નંબરનું માપ આપો. અને કેટલા 9 કર્યા? 2. તો હાથી પ્રોજેક્ટ જે છે, એલિફન્ટ પ્રોજેક્ટ, એ શું કહેવાય, અરે કઈ સાલમાં આવ્યો? તો કહેવાનું 1992માં. હવે એ અંતર્ગત શું કરવામાં આવ્યું? તો હાથીના સંરક્ષણની વાતો કરવામાં આવી. એમાં પાલતુ હાથીનું સંરક્ષણ કરવું હોય ને, તો એને પણ તમારે સમાવશે. એટલે તમે એમ ન કહી શકો કે મને આ મારો પર્સનલ હાથી છે એટલે હું આને પાળું છું એટલે હું આમાં નહીં આવું, એમ નહીં કહી શકો. તમે પાલતુ હાથી રાખતા હોય તો તમારું પણ એની અંદર આવી જશે. એ ઉપરાંત હાથીના સંરક્ષણની વાત આવશે અને આ પ્રોજેક્ટ 1992માં આવ્યો. આટલું પહેલાં ક્લિયર. હવે જોજો, હાથી છે ને, હાથી અહીંયા મેં એક નોટ મૂકી છે, એમાંથી ખાલી આપણે એટલી જ વસ્તુ કરવા જેવી છે. ઓકે, શું કરવા જેવી છે? જો એલિફન્ટ કોરિડોર કોને કહેવાય? તો અહીંયા જો બધી જ વસ્તુ ગુજરાતીમાં પોસિબલ ના હોય તો કંઈક સારો આર્ટિકલ આપણે ઇંગ્લિશમાં મળતો હોય તો આપણે થોડી એવી ધગશ રાખવાની કે ઇંગ્લિશમાં પણ કદાચ 2-3 વર્ડ આપણે આવડે. તો એલિફન્ટ કોરિડોર અલાઉઝ એલિફન્ટ ફ્રીલી મૂવ બિટવીન સિક્યોર હેબિટેટ વિધાઉટ બિંગ બર્ધર્ડ બાય હ્યુમન. એટલે એનું ધારો કે એક વસાહત છે એલિફન્ટની, અને એના એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો માણસની સાથે હસ્તક્ષેપ કર્યા વગર આરામથી તે અવર જવર કરી શકે એવો રસ્તો પ્રોવાઈડ કરો, તો આપણે એને એલિફન્ટ કોરિડોર કહેવાય. ભારતમાં 88 જેટલા હાથી માટેના કોરિડોરને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. આટલું ક્લિયર. એમાંથી ખાલી મારે તમારી પાસેથી એટલો ડેટા જોઈએ છે કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે ને, એમાં 22 છે અને 20 દક્ષિણ ભારત છે. તો જનરલી હાથી કહે ને એટલે બધાને એમ થાય કે દક્ષિણ ભારત. એટલું યાદ રાખજો કે દક્ષિણ ભારત કરતાં પણ નોર્થ ઇસ્ટ રિજનમાં સૌથી વધુ હાથીના કોરિડોરની સંભાવના છે. અહીંયા 22 છે તો અહીંયા 20 છે. અને આ રેગ્યુલરલી 77% જેટલા કોરિડોર રેગ્યુલરલી યુઝ થાય છે. અને આ કોરિડોર જનરલી શું હોય ખબર છે? કે ટ્રેનના પાટા પર આવી જવું કે ન આવી જવું. જનરલી હાથી આપણે જોતા હોય, દક્ષિણ ભારતનો કોઈ ફોટોની ઇમેજ જોતા હોય કે રેલવેમાં હાથી કચડાઈ ગયો હોય, તો જો એને કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવે તો હાથી સરળતાથી એક સ્થળથી બીજા સ્થળ સુધી જઈ શકે, એનું એક્સિડન્ટ ના થાય અને એની કોઈ માણસ કે માણસ દ્વારા બનાવેલા કોઈ પર્યાવરણ સાથે એની ટસલ ના થાય. તો એના માટેનો કન્સેપ્ટ છે. સાથે સાથે એટલું યાદ રાખજો, હું એમ કહું છું કે હાથી, હું આમ બોલી દઉં છું, ઝાર ઝાર અને ક ક, શું બોલ્યો? ઝાર ક ક. તો ઝારખંડ, કેરળ અને કર્ણાટક આ 3 સ્ટેટનું રાજ્ય પ્રાણી હાથી છે. આટલું ક્લિયર. તો 3 સ્ટેટ કયા કયા? ઝારખંડ, કેરળ, કર્ણાટક. યાદ રહે ન રહેતું હોય તો એટલું યાદ રાખજો, ઝાર રાજા હતો ને એ બહુ ક્રૂર હતો, તે હંમેશા એનો કક્કો મનાવતો જ હોય. તો ઝારનો કક્કો હાથી, ઝારખંડ, કેરળ અને કર્ણાટક. તો આપણે એટલી વસ્તુ હાથી માટે આપણે યાદ રાખવાની જરૂર છે. આટલું ક્લિયર. ઓકે, હવે જો ગંગેટિક ડોલ્ફિન,
જો ડોલ્ફિન છે ને, ડોલ્ફિન એ બધાને ખબર છે, પણ જ્યારે હું ગંગેટિક ડોલ્ફિન લખું ને ત્યારે એટલું યાદ રાખવાનું કે આ મીઠા પાણીની ડોલ્ફિન છે, મીઠા પાણીની ડોલ્ફિન છે. આટલું ક્લિયર. હવે જો ગંગા છે ને, ગંગા એ આમ જાય છે અને બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં મળે છે. તો બ્રહ્મપુત્રા નદી અને ગંગા નદી એકબીજાને કયા દેશમાં મળે? બાંગ્લાદેશમાં મળે. આટલું ક્લિયર. ગંગાને બાજુમાંથી યમુના નદી મળે છે અને નીચેથી ચાર નદીઓ આવીને ગંગા નદીને મળે છે. કેટલી નદીઓ? ચાર નદી આવીને. હવે તમને કોઈ એમ કે આ ભારત હોય તો ઉપરથી નદીઓ આમ આવીને ગંગાને મળે તો એ તમને કોઈ નવીનતા ના લાગે કે ભાઈ આ બરાબર છે, આમથી આવે તો ગંગા નદીને મળે. પણ તમને કોઈ એમ કે નીચેથી નદીઓ આવીને ગંગા નદીને મળે છે તો તમને એમ થાય કે આ સાલું અજીબ લાગે છે, બરાબર ને? તો હું શું બોલું છું? ચંબકશો, ચંબકશો. એટલે મેં શું કીધું? બકવાસ શું કામ કરો છો? તો હું શું બોલ્યો? ચંબકશો. એટલે બકવાસ શું કામ કરો છો? નીચેથી કોઈ દિવસ એવું હોય કે પાણી નીચેથી આમ આવે તો એટલું યાદ રાખજો. ચંબલ, બ એટલે બેતવા, ક એટલે કેન અને શો એટલે શોણ. તો નીચેથી એટલે કે દ્વીપકલ્પ ભારતમાંથી એવી નદીઓ છે કે જે ઉત્તર દિશામાં વહીને ગંગા નદીને મળે છે. એમાં ચંબલ, બેતવા અને કેન એ યમુના થકી ગંગાને મળે છે, જ્યારે શોણ નદી ડાયરેક્ટ ગંગાને મળે છે. મારું કહેવાનું એમ છે કે ગંગેટિક ડોલ્ફિન ક્યાં ક્યાં જોવા મળે, ક્યાં ક્યાં જોવા મળે, તો તમારો જવાબ હોવો જોઈએ ગંગા, બ્રહ્મપુત્રા, ચંબલ અને આ સિવાયની બીજે કોઈ નદી આપી હોય તો તમે ટ્રાય કરી શકો છો. પણ એઝ પર જીસીઆરટી ગંગા, બ્રહ્મપુત્રા, ચંબલ નદીમાં ગંગાની ડોલ્ફિન જોવા મળે છે. આટલું ક્લિયર. ગંગેટિક ડોલ્ફિન જન્મજાત અંધ છે, જન્મજાત અંધ છે ગંગેટિક ડોલ્ફિન. એ શ્વાસ લેવા માટે જ્યારે નદીની સપાટી ઉપર આવે ત્યારે એ એવો અવાજ કરે છે. એટલા માટે ગંગેટિક ડોલ્ફિનને લોકલ લોકો સુસુ, સુઈસ અને સોસ નામથી ઓળખે છે. આટલું ક્લિયર. તો અને ગંગેટિક ડોલ્ફિનને બધાને ખબર પડે કે ભાઈ ગંગા નદી પર હોય તો એને એને તકલીફ શું હોય? તો ગંગા નદી પર ગટરનું પાણી છોડવામાં આવે છે, ઉદ્યોગોનું પાણી છોડવામાં આવે છે, બરાબર. નિર્વનીકરણ આજુબાજુમાં કરવામાં આવ્યું છે, પછી વહાણવટો વિકસાવવામાં આવે છે. તો આ બધાના લીધે ગંગેટિક ડોલ્ફિનને નુકસાન થઈ રહ્યું છે. તો સરકાર વર્તમાન સમયમાં એના માટે 10 વર્ષનું આયોજન થાય એવું પ્લાન લોન્ચ કરી રહ્યા છે. ઓકે, ગંગેટિક ડોલ્ફિનને બે વસ્તુ તમારે યાદ રાખવાની કે નદીનું ઊંડું પાણી હોવું જોઈએ અને શાંત પાણી હોવું જોઈએ અને મીઠું પાણી હોવું જોઈએ, તો ગંગેટિક ડોલ્ફિન સારા એવા પ્રમાણમાં થાય. આટલું પેલા બધાને ક્લિયર? ઓકે. પ્રાણી ભૌગોલિક ભાગ વિશે આપણે જોઈએ તો જીસીઆરટીમાં પ્રાણી ભૌગોલિક ભાગ આપેલા છે. તો આ શું છે ખબર છે? કોઈ જીવ સૃષ્ટિ છે એની ચોક્કસ લાક્ષણિકતા હોય અને એ ચોક્કસ લાક્ષણિકતા આધારે કોઈ પણ પ્રદેશમાં વસવાટ કરતી હોય. એ રીતે ભારતમાં 9 પ્રાણી ભૌગોલિક ભાગ પાડવામાં આવ્યા છે. કેટલા પ્રાણી ભૌગોલિક ભાગ પાડવામાં આવ્યા છે? 9 પ્રાણી ભૌગોલિક ભાગ. જીવ સૃષ્ટિ પોતાની લાક્ષણિકતાના આધારે કોઈ ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતું હોય એ પ્રમાણે પ્રાણી ભૌગોલિક ભાગ પાડવામાં આવેલા છે. કુલ કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? 9. તો કયા કયા? તો જો હિમાલય હોય તો એની કંઈક પ્રાણી અલગ અલગ પ્રકારના હોય. પછી હિમાલય આ જનરલ હિમાલય પ્રદેશ પ્રાણી ભૌગોલિક ભાગ. આ હિમાલય વૃક્ષ આચ્છાદિત વિસ્તાર અને વૃક્ષ વિહીન વિસ્તાર.
तो हिमालय प्रदेश में अलग अलग प्रकार प्राणियों कई वसवाट हो, हिमालय में वृक्ष आच्छादित जो विस्तार होमा कई प्राणी भौगोलिक भाग हे, अलग अलग प्राणी की प्रजाति हे, पछी हिमालय वृक्ष विहीन विस्तार एट्ले कि ज्या वृक्ष ओछो, ए धारो कि तमे समझो कि टुंड्र प्रदेश, तो एमा कंईक प्राणीनी भौगोलिक स्थिति अलग अलग हशे, बराबर। पछी लद्दाख अने शुष्क विस्तार, एटले आपणे आ जम्मू कश्मीर छे आ हिमालय पर्वतमाला होय तो आ लद्दाख रीजन छे, रण विस्तार जेवु पण ठंडू रण, एटला माटे शुष्क विस्तार, एटलू क्लियर। तो चार ए थया। पांच राजस्थान नुं रण, तो एनो पण प्राणी भौगोलिक भाग अलग कहवाय, कारण कि अलग अलग प्रकार की विविधता वालू त्यां वसवाट तंत्र हशे प्राणीओनुं, राजस्थान नो रण विस्तार। पांच थया, हवे केटला बाकी रह्या? चार, छ, सात, आठ अने नौ। तो आम आ भाग केवा छे, जो आ भारत छे, तो आ उत्तर नो मैदान, पछी एनी नीचे आवो ने एटले द्वीपकल्पीय उच्च प्रदेश आवे, बराबर। एनी नीचे आवो एटले नीलगिरी नो रीजन आवे तमिलनाडु नी आसपास, अने आ समुद्र किनारो, तो तमने एग्जाम मां पूछशे कि आश्रे केटला प्राणी भौगोलिक भाग में वेचवामां आवे छे भारत ने, तो तमारे कहेवानुं नौ। कया कया? तो हिमालय में चार छे, जो आ चार हिमालय में छे, जनरलाइज हिमालय प्रदेश, पछी हिमालय नो वृक्ष आच्छादित विस्तार, हिमालय नो वृक्ष विहीन विस्तार, अने हिमालय ज पण एनी आ बाजुनो भाग लद्दाख, लद्दाख अने शुष्क विस्तार, एटले चार चार भाग एटलामां आवी गया। पछी राजस्थान नो रण, तो राजस्थान नो रण अहीं गुजरात नी उपर छे, ए राजस्थान नो रण आवी गयो, ओके। पछी उत्तर मैदान, द्वीपकल्प उच्च प्रदेश, नीलगिरी, तो आ त्रण आवी गया, अने पछी समुद्र किनारो, आ तो आटला नौ प्राणी भौगोलिक भागो जोवा मळे छे, आટલું ક્લિયર। આગળ જઈએ, ગુજરાતના અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન આપણી દ્રષ્ટિએ મહત્વની વાત આપણે જોવાની છે, ગુજરાતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન। હવે જો આમાં શું કરવાનું છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, આપણે એટલું સરળતાથી યાદ રાખી લઈએ કે આપણે કદાચ ગમે તેવો સવાલ પૂછે તો એ આપણે આવડે। જીસીઆરટી પ્રમાણે ગુજરાતમાં 23 અભયારણ્યો છે, બરાબર। તો 23 અભયારણ્યને કેવી રીતના યાદ રાખવાના? જો કચ્છ હોય ને તો કચ્છમાં ચાર અભયારણ્ય યાદ રાખવાના છે, કેટલા યાદ રાખવાના છે? ચાર। જો આ કચ્છનું છે ને મોટું રણ છે, અને આ કચ્છનું છે નાનું રણ, અને અહીંયા નારાયણ સરોવર છે। તો જો પ્રાણીની સામે પ્રાણી, બે પ્રાણીના અભયારણ્ય યાદ રાખવાના, અને પક્ષીની સામે, ઓકે સોરી, પ્રાણીની સામે પ્રાણી, આખું અલગ જ દોરી દઉં છું, નારાયણ સરોવર, મોટું રણ, નાનું રણ અને આ મુખ્ય ભૂમિ ભાગ। કચ્છમાં કેટલા અભયારણ કરવાના છે? ચાર। પક્ષીની સામે પક્ષી, મોટા રણમાં સુરખાબનગર આવેલું છે, જો ખાસ યાદ રાખજો, સુરખાબને આપણે ઇંગ્લિશમાં ફ્લેમિંગો કહે છે, ફ્લેમિંગો ઘણા સરોવરમાં જોવા મળે, ઘણા સરોવરમાં, નળ સરોવર લઈ લો, નારાયણ સરોવર લઈ લો, ખીજડિયા લઈ લો, થોળ અભયારણ્ય લઈ લો, ભારતના અન્ય કોઈ પણ વેટલેન્ડ લઈ લો, બધીએ ફ્લેમિંગો જોવા મળે છે કે સુરખાબ જોવા મળે છે। પણ સુરખાબ આખા ભારતમાં એક જ સુરખાબનગર છે, એ પણ ગુજરાતમાં, એ પણ કચ્છમાં, અને એ પણ મોટા રણમાં। તો સુરખાબનગર એટલે શું? તો સુરખાબ ગમે ત્યાં રહેતું હોય, પણ સુરખાબ જ્યાં ઈંડા મૂકતું હોય,
પ્રજનન કરીને પોતાની સંતતિને જન્મ આપતું હોય એ પ્લેસને કહેવામાં આવે સુરખાબનગર. તો સુરખાબનગર માત્ર ને માત્ર આખા ભારતમાં કેટલા છે? એક. કયા સ્ટેટમાં છે? ગુજરાત. કયા જિલ્લામાં? કચ્છ. શું આખા કચ્છને સુરખાબનગર કહેવાય? નહીં, કચ્છના મોટા રણને સુરખાબનગર કહેવામાં આવે છે. તો અહીંયા પક્ષી આવ્યું, તેની સામે પક્ષી અહીંયા. તો આ પક્ષી છે ઘોરાડ. તો ઘોરાડનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. કચ્છમાં ઘોરાડના અભયારણ્ય ઉપરથી એટલું યાદ રાખો કે ઘોરાડ વધુ વજનવાળું પક્ષી હોય અને ઉડી શકતું હોય એવું પક્ષી છે. તો તમને પૂછશે કે ગુજરાતનું એવું કયું પક્ષી છે કે વધુ વજન હોવા છતાં પણ ઉડી શકે છે? તો તમારે કહેવાનું ઘોરાડ. એ કેવું ઉડતું હશે? માંડ માંડ ઉડતું હશે. એટલા માટે એનો શિકાર ઝડપથી થાય અને એની એની જે સંખ્યા હોય એ લુપ્તતાના આરે આવે. તો નીચેમાંથી ગુજરાતનું કયું પક્ષી છે જે લુપ્તતાના આરે આવ્યું છે? તો જેમ ગીધ કહેતા હોય એમ એની સાથે સાથે ઘોરાડ પણ કહોજો. ઘોરાડ એ ઇઝીલી ઉડે કે માંડ માંડ? માંડ માંડ. કેમ? કારણ કે એનો વધુ વજન હોવા છતાં પણ ઉડી શકે છે. તો એટલું યાદ રાખો ને કે ગુજરાતમાં ઘોરાડનું અભયારણ્ય છે ને કચ્છમાં, તો એ માંડ માંડ ઉડી ઉડીને માંડ માંડ ક્યાં જઈ શકે? આજુબાજુમાં જઈ શકે ને? તો એ રાજસ્થાન છે. તો ઘોરાડ ક્યાં ક્યાં જોવા મળે? ગુજરાત અને રાજસ્થાનમાં. ખાલી એટલું યાદ રાખજો કે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. તો ખાસ યાદ રાખજો, મોટા રણમાં સુરખાબ છે તો એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એની સામે ઘોરાડ છે તો એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. તો કચ્છમાં બે અભયારણ્ય યાદ રહી ગયા, સુરખાબનગર અભયારણ્ય અને ઘોરાડનું અભયારણ્ય. ઓકે, પ્રાણીની સામે પ્રાણી. નાના રણમાં ઘુડખર જોવા મળે છે. આ વિશ્વમાં ગુજરાતની યુનિકનેસ છે. ભારતને આખા વિશ્વમાં ગુજરાતની યુનિકનેસ કેવું હોય? તો ઘુડખર કહેવાનું. જંગલી ગધેડા જેવા હોય છે ઘુડખર. ક્યાં જોવા મળે? આખા ગુજરાતમાં, કચ્છના નાના રણમાં. ઓકે, અને નારાયણ સરોવરની આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાંથી ચિંકારા જોવા મળે છે. ચિંકારા, તો એને ચિંકારાનું અભયારણ્ય કહેવાય. તો કચ્છમાં કેટલા અભયારણ્ય થયા? આપણે અહીંયા નાની નાની જગ્યાએ લખીએ તો જો કચ્છમાં આપણે 4 અભયારણ્ય જોઈ લીધા. કયા કયા જોઈ લીધા? પક્ષીની સામે પક્ષી, સુરખાબની સામે ઘોરાડ, અને પ્રાણીની સામે પ્રાણી ઘુડખર, એની સામે ચિંકારા. એટલું યાદ રાખજો કે કોણ વધુ વજન હોવા છતાં માંડમાં ઉડી શકતું હતું? તો ઘોરાડ, બરાબર ને? તો એટલું યાદ રાખજો. એને બધાએ કીધું બાસ્ટર્ડ, તું ઉડી નથી શકતો, અને પોતાને પાછું એમ કે છે કે હું ગ્રેટ ઇન્ડિયન છું. તો એટલું યાદ રાખજો, ઘોરાડને કયા નામથી ઓળખાય છે? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. એટલું ક્લિયર? તો કચ્છમાં આપણે 4 જોઈ લીધા. ઓકે, ડન. હવે આગળ જઈએ. ઓકે, આગળ જઈએ તો જો આ છે સૌરાષ્ટ્ર, એમાં આ છે પોરબંદર. પોરબંદરની બાજુમાં આવે જૂનાગઢ, અને એની પછી આવે અમરેલી. અને આ આમ ગુજરાત પૂરું કરો તો અહીંયા ઢીમચા જેવું એક જિલ્લો આવ્યો છે, એનું નામ છે ડાંગ. ઓકે, અને જૂનાગઢ, ઓકે, જૂનાગઢ અને અમરેલી વચ્ચે આવી આવ્યું છે ગીર સોમનાથ. ઓકે, તો આવા કંઈક જિલ્લા છે. જો પોરબંદર, એની બાજુમાં હોય જૂનાગઢ, એની બાજુમાં હોય અમરેલી. જૂનાગઢ અને અમરેલી વચ્ચે વડાપાવનું વડું એટલે ગીર. આપણે બધાને ખબર છે કે સિંહ છે એ જૂનાગઢમાં છે, બધાને ખબર છે. હવે કોઈ પણ પ્રાણી હોય ને એના પીઠવાળા ભાગ ઉપર જ કોઈ પણ શિકારી પ્રાણી થાપો મારતો હોય, અને પીઠવાળો ભાગ હોય ને એને બરડો કહેવાય. શું કહેવાય? બરડો. તો એટલું યાદ રાખવાનું કે ભેંસના બરડા પર સિંહે થાપો માર્યો તો હંમેશા પીઠવાળા ભાગ ઉપર જ શિકારી પ્રાણી શિકાર ઉપર મારતો હોય. તો હું એટલું યાદ રાખું છું, જો સિંહ શિકાર કરવા આગળ ગયો જૂનાગઢથી અને પોરબંદરના બરડા પર થાપો મારી દીધો પશુ, તો એટલું યાદ રાખજો કે સિંહ શિકાર કરવા આગળ ગયો અને ક્યાં થાપો માર્યો? બરડો પર. તો બરડો અભયારણ્ય ક્યાં આવ્યું છે? પોરબંદર. અને કોના માટે છે? સિંહ માટે છે.
હવે સિંહે શિકાર કરવા માટે આગળ ગયો અને બરડા પર માર્યું અને શિકાર કરી નાખ્યો, હવે જમી લીધું, હવે પાણી પીવા માટે પાછળ આવ્યો. તો કયા જિલ્લામાં આવ્યો? અમરેલી. સિંહ છે ક્યાં? જૂનાગઢ. ત્યાંથી આગળ ગયો, પોરબંદરમાં બરડા ઉપર થાપો મારીને એનો શિકાર કરીને ખાઈ ગયો. ખાધા પછી સિંહ જૂનાગઢમાંથી પાછો આવ્યો પાણી પીવા અમરેલીમાં, એની નજીકનું. બરાબર? ઓકે, અમરેલી. પાણી પીતા સિંહને તમે મિત માંડીને જોવો છો કે ઓહો સિંહ દેખાણો, કારણ કે કૂતરું જોતા નથી, સિંહ જોઈએ છે. એટલે પાણી પીતા સિંહને કેવી રીતના જોવો છો? મિત માંડીને જોવું એટલે કે એક ધારું જોવું. તો અહીંયા પાણીયા અભયારણ્ય અને મિત્યાલા અભયારણ્ય યાદ રાખવાનું છે. તો પાણીયા અભયારણ્ય અને મિત્યાલા અભયારણ્ય ક્યાં આવ્યા છે? અમરેલી જિલ્લામાં આવેલા છે. કોના માટે પ્રખ્યાત છે? સિંહ માટે. જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ પડ્યો એટલે ગીરનું જંગલ જે છે, ગીરનું અભયારણ્ય, એ ગીર સોમનાથ જિલ્લામાં છે. જ્યારે જૂનાગઢમાં ગિરનાર છે, ગિરનાર જૂનાગઢમાંથી ગીર સોમનાથ બન્યું હોય ને તોય જૂનાગઢમાં પ્રોપર ગિરનાર પર જ જૂનાગઢ છે. એટલે જૂનાગઢ એ ગીર સોમનાથમાં એવું કે જૂનાગઢ જિલ્લામાં? તો તમારે કહેવાનું ગિરનાર એ જૂનાગઢ જિલ્લામાં છે. તો અહીંયા યાદ રાખજો, ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવી? તો તમારે કહેવાનું કે ગિરનાર ક્યાં આવ્યો? તો જૂનાગઢમાં. તો ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવી? જૂનાગઢમાં. અને ગીરનું અભયારણ્ય ક્યાં આવ્યું? ગીર સોમનાથ. તો જો મેં એટલી વસ્તુ કરી છે, એટલું યાદ રાખજો કે જૂનાગઢમાં સિંહ હતો, શિકાર કરવા માટે આગળ ગયો, બરડા પર માર્યું, બરડો અભયારણ્ય પોરબંદર સિંહ માટે. જૂનાગઢમાં સિંહ હતો, શિકાર કરીને પાણી પીવા માટે અમરેલીમાં આવ્યો પાછળ. તો પાણી પીતા સિંહને કેવી રીતના જોતા? તો મિત માંડીને. તો પાણીયા અભયારણ્ય અને મિત્યાલા અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવ્યા છે? અમરેલીમાં. જૂનાગઢમાંથી ગીર અલગ પડ્યું તો ગીરનું અભયારણ્ય ગીર સોમનાથ જિલ્લામાં જ છે. પણ ભલે ને જૂનાગઢમાંથી ગીર અલગ પડ્યું હોય પણ ગિરનાર ઉપર જ જૂનાગઢ છે, એટલે એની અંદર જ રહેવાનું છે જૂનાગઢની. તો ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પૂછું ને તો તમારો જવાબ આવે જૂનાગઢ. તો પાંચ અભયારણ્ય સિંહ માટે છે, કયા કયા? ઓકે, ગીરનું અભયારણ્ય, ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, પાણીયા અભયારણ્ય, મિત્યાલા અભયારણ્ય અને બરડો અભયારણ્ય. ઓકે, સિંહ છે ને એ મોટો ભાઈ છે અને વાઘ છે એ નાનો ભાઈ છે, કારણ કે જંગલનો રાજા સિંહ છે. બરાબર? તો સિંહ મોટો ભાઈ, વાઘ નાનો ભાઈ. સિંહ શિકાર કરવા માટે બરડા પર મારે, તો વાઘ શિકાર કરવા માટે બરડી પર મારે. તો બરડો અભયારણ્ય સિંહ માટે છે પોરબંદર જિલ્લામાં, પણ બરડી પાડા અભયારણ્ય, બરડી પાડા અભયારણ્ય, બરડો અહીંયા છે અને બરડી પાડા ડાંગ જિલ્લામાં છે. તો બરડી પાડા અભયારણ્ય જે છે એ વાઘ માટે છે. તમને એમ થાય કે સાહેબ આ તમે કંઈક નવું લેવા, અમે તો ગુજરાતમાં કોઈ દિવસ વાઘ જોયો જ નથી. તો એટલું યાદ રાખજો, 1997 પહેલા ડાંગ જિલ્લાના બરડીપાડા ખાતે વાઘ જોવા મળતા હતા. હવે એ ગુજરાતનું લુપ્ત પ્રાણી કહેવાય. એનો મતલબ એમ નહીં સમજવાનું કે ગુજરાતને વાઘ સાથે કોઈ સંબંધ નથી. ગુજરાતમાં વાઘ જોવા મળતા હતા પણ હવે એ ગુજરાતનું લુપ્ત પ્રાણી છે. તો એટલું યાદ રાખજો, બરડો અભયારણ્ય પોરબંદર સિંહ માટે, બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં વાઘ માટે. આટલું ક્લિયર? કઈ સાલ પહેલા ગુજરાતમાં વાઘ જોવા મળતા હતા? 1997માં. આપણા સાંસદ ગુજરાતના છે પરિમલ નથવાણી, એ વારાઘડીએ અહીંનો એક મુદ્દો ઉપાડે છે, કારણ કે અહીંયા જે જંગલ જે છે એમાં વાઘનું મળમૂત્ર જોવા મળે છે. એટલા માટે પરિમલ નથવાણી કહે છે કે અહીંયા રિસર્ચ કરાવો, અહીંયા વાઘની ઉપસ્થિતિ હોય તો જ એના મળમૂત્ર અહીંયા હાજર હોય. એટલા માટે ભવિષ્યમાં કદાચ અહીંયા વાઘની સંભાવના બને છે. ઓકે, આપણે 10 જોઈ ગયા બરડી પાડા, આટલું પેલા ક્લિયર? ઓકે, હવે જો ઓકે ઓકે હવે જો ઓકે
गागा अभयारण्य, खिजड़िया अभयारण्य, जांबु घोड़ा अभयारण्य अने रतन महल अभयारण्य। एटलू क्लियर? ओके, हवे जो आ सुलपाणेश्वर अभयारण्य, तो जो आने केम याद रखवाना छे, तो आ छे जामनगर जिल्लो। जामनगर जिल्लामांथी विभाजन करीने अहीं बनाव्युं देवभूमि द्वारका। ओके, हवे अहीं ध्यानथी જોજો, દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાંથી બન્યું છે। હવે તમને કોઈ કે ગાગા, તો ગાગા એટલે તમે ગાગા એટલે ક્યાં ગાતા હોય, મંદિરે જ ગાતા હોય ને, તો દેવભૂમિ દ્વારકા એક જ જિલ્લો એવો છે કે જે ભગવાનના નામ ઉપરથી તમને બેઠું દેખાતું હોય। તો એટલું યાદ રાખો કે તમે ગાગા ક્યાં કરતા હતા, તો તમારે કહેવાનું દેવભૂમિ દ્વારકા ખાતે। અને તમે સતત જ પછી ગાગા કરો અને તમે બંધ થવાનું નામ જ ન આવડતું હોય, તો બાજુવાળાને ગુસ્સો ચડે કે ના ચડે, તો તળપદા શબ્દમાં ગુસ્સો કરવો એને ખીજ કરી કહેવાય। બધા પ્રદેશમાં એવું ના બોલાતું હોય, પણ સૌરાષ્ટ્રના એક લેંગ્વેજમાં એક તળપદો શબ્દ છે, ગુસ્સે થવાને કહેવાય ખીજ કરવી। તો અહીંયાથી હું એમ યાદ કરું છું, ગાદગા કરતો તો બંધ જ નહોતો થતો ને, એટલે બાજુવાળાને ખીજ ચડી કે હવે આ ક્યારે બંધ કરશે। તો યાદ રાખજો, ગાગા અભયારણ્ય દેવભૂમિ દ્વારકામાં, તેની બાજુવાળાને ખીજ ચડી, ખીજડીયા અભયારણ્ય જામનગરમાં। ઓકે, અને આ બંને અભયારણ્ય પક્ષી માટે છે। ઓકે, એટલું ક્લિયર? ઓકે, જાંબુ ઘોડા અભયારણ્ય। ઓકે, જાંબુવંત આપણને ખબર છે બરાબર, કે જાંબુવંત રીચ હતું, રીચ આપણે શું કહેવાય રામાયણમાં જોઈએ છે, તો રામાયણમાં તમે જે જાંબુવંત જોવો છો એ રીચ છે। તો જાંબુ ઘોડા અભયારણ્યમાં જાંબુ ઉપરથી યાદ રાખજો જાંબુવંત, ઓકે, રીચ હતું, અને રામાયણમાં ઊભું ઊભું યુદ્ધ લડતું હતું એટલે પંચ મારતું હતું। તો જાંબુ ઘોડા અભયારણ્ય સેના માટે છે? રીચ માટે। અને કયા જિલ્લામાં એવું છે? તો પંચમહાલ। એટલું ક્લિયર? રતનમહાલ, ર ફોર ર, રીચ માટે પ્રખ્યાત છે। અને એટલું યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી પહેલા સૂર્યોદય ક્યાં થાય છે? દાહોદ થાય છે, તો એ ગુજરાતનું રત્ન કહેવાય, કારણ કે આપણે સૌથી પહેલા સૂર્યોદય કોણ દેખાડે છે ગુજરાતને? દાહોદ। તો એટલું યાદ રાખજો, રતનમહાલની ટેકરી પૂછું તોય દાહોદ, રતનમહાલનું અભયારણ્ય પૂછું તોય દાહોદ, રતન રતન આવે એટલે એટલું યાદ રાખવાનું કે આપણું સૂર્ય સૌથી પહેલાં કોણ ઉગાડે? દાહોદ। તો રતન કોણ છે આપણું? દાહોદ। અને સેના માટે છે? રીછ માટે। સુલપાણેશ્વર અભયારણ્ય, ઓકે, સુલ એટલે કાંટો થાય, તમને કોઈ ખૂંચાડવાનું કહે અને તમને એમ કહે કે કોઈ એવું પ્રાણી છે કે એને ખૂંચશે નહીં, તો તમારા મગજમાં એક જ જવાબ આવે, રીછ, કારણ કે રીછ એના જાડા ચામડા માટે પ્રખ્યાત છે। તો એટલું યાદ રાખજો કે સુલ ખૂંચાડતો તો કોને નહોતું ખૂંચતું? તો રીચ। તો સુલપાણેશ્વર અભયારણ કોના માટે છે? રીચ। અને જો તમને એમ ખબર હોય કે નર્મદા નદી સુલપાણેશ્વર નામનો ધોધ બનાવે છે, તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે સુલપાણેશ્વર અભયારણ જે છે એ કોના માટે છે? રીચ માટે છે। એટલું ક્લિયર? ઓકે, હવે જો દરિયાઈ અભયારણ, દરિયાઈ અભયારણ, તો દરિયાઈ અભયારણમાં એટલું યાદ રાખજો કે ઓખા બંદર છે દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં। અને જોડિયા બંદર જે છે, જોડિયા બંદર એ જામનગર છે, જ ફોર જ, જામનગરમાં જોડિયા બંદર છે, અને ઓખા બંદર જે છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે। તો ઓખા બંદરથી લઈને જોડિયા બંદર સુધીનો જે કચ્છનો અખાતનો ભાગ છે, કારણ કે આ બધું કચ્છ કહેવાય, તો કચ્છના અખાતનો જે ભાગ ઓખાથી લઈને જોડિયાની વચ્ચે આવે છે એને કહેવાય દરિયાઈ અભયારણ્ય। તો દરિયાઈ અભયારણ્ય તમારે કહેવાનું ઓખાથી લઈને જોડિયાની વચ્ચે। કયા બે જિલ્લા આવે? દેવભૂમિ દ્વારકા અને જામનગર। સેના માટે પ્રખ્યાત છે? સેના માટે, તો એટલું યાદ રાખજો, ઓકે, અહીંયા એક પિરોટન ટાપુ પણ આવેલો છે,
ઓકે, તો દરિયાઈ અભયારણ્ય સેના માટે પ્રખ્યાત છે? જો પરવાળા માટે, બરાબર. પછી જેલીફિશ, ઓક્ટોપસ, ઓસ્ટર, ડ ફોર ડ, ડોલ્ફિન અને ડુગાંગ. ઓકે, જેલીફિશ, ઓક્ટોપસ, ઓસ્ટર, ડોલ્ફિન અને ડુગાંગ. ઓકે, તો આટલી વસ્તુ તમારે. ઓકે, પરવાળા છે ને, એટલું યાદ રાખજો, પરવાળા છે ને એ દરિયાના પાણીની નીચે થતું જીવ છે, તો એ દરિયાઈ જીવ છે, બરાબર. એ પોચું હોય, આમ તમે ચેપો ને ત્યાં મરી જશે એટલું પોચું હોય, પણ એની લાળમાંથી કેલ્શિયમ કાર્બોનેટ કાઢે. પરવાળા એની લાળમાંથી કેલ્શિયમ કાર્બોનેટ કાઢે અને એની આજુબાજુમાં આવું કોચલું બનાવે, બરાબર. એના ઉપર શેવાળ આવે, શેવાળ, તો શેવાળને એ રહેઠાણ આપે અને શેવાળ એ પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવે ને એને પરવાળા ખાઈ જાય. એટલે બે વચ્ચે સહ અસ્તિત્વનું જીવન છે. એ બધામાં પડતા નહીં, પરવાળા મરે ત્યારે એની ડેડ બોડી, એના એના જે ખડક છે એ આવી રીતના ગોઠવાતા જાય. પરવાળા મરતા જાય, એકબીજા ઉપર ગોઠવાતા જાય, અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે એનું જે કડક કોચલું બને ને એનું ખરાબો કહેવાય. તો આ ખરાબા એક ઉપર ગોઠવાતા, એક સમય એવો થાય કે દરિયાની બહાર દેખાવા માંડે. તો ચારે બાજુ પાણી અને વચ્ચે જમીનનો ભાગ હોય એને ટાપુ કહેવાય. તો આ ટાપુ બનવા માટે કોણ નિમિત્તભાઈનું? પરવાળા. એટલા માટે એને પરવાળાથી બનેલો ટાપુ કહેવાય. તો તમને હું પૂછું, પિરોટન ટાપુ ક્યાં આવ્યો? કચ્છના અખાતમાં, ક્લિયર. એ સેનાથી બન્યો છે? પરવાળાથી. પરવાળા શું છે? દરિયાઈ જીવ છે. એની લાળમાંથી શું કાઢે? CaCO3. ઓકે, એનાથી જે ખરાબો બને એ એકબીજા ઉપર ગોઠવાઈને જે ટાપુ બને એને પરવાળાથી બનેલો ટાપુ કહેવાય. એટલું ક્લિયર? ઓકે, અને કઈ કઈ વસ્તુ જોવા મળે? તો એટલું યાદ રાખજો, ડોલ્ફિન ખાસ અહીંયા જોવા મળે છે, ડુગાંગ ખાસ, જે હમણાં આપણે ભણી ગયા કે દરિયાઈ ગાય તરીકે ડુગાંગ ઓળખાય છે. ઓકે, ઓક્ટોપસ તો બધાને ખબર હોય જ, અને જેલીફિશ થોડા ઘણાને ખબર હોય કે કેવું આવે. એટલું ક્લિયર? તો દરિયાઈ અભયારણ્યમાં આપણે એટલું જોઈ ગયા. ઓકે, હવે જો થોળનું અભયારણ્ય, પક્ષીનું અભયારણ્ય છે, કારણ કે થોળ સરોવર મહેસાણામાં આવ્યું છે. ઓકે, તો એટલું યાદ રાખવાનું, થોળ અભયારણ્ય પક્ષીનું છે અને ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલું છે. થોળ રિલેટેડ હું ગેમ રિઝર્વ પૂછું, થોળ અભયારણ્ય પૂછું કે થોળ વેટલેન્ડ પૂછું, બધુંમાં એક જ જવાબ આવશે, મહેસાણા. એટલું ક્લિયર? ઓકે, પોરબંદર પક્ષી અભયારણ્ય. હવે બધાને ખબર પડે પોરબંદરમાં હોય ને પક્ષીનું અભયારણ્ય, પણ આ ગુજરાતનું સૌથી નાનામાં નાનું અભયારણ્ય છે. તો જો યાદ રાખજો, સૌથી મોટા મોટું અભયારણ્ય સુરખાબનગર, કારણ કે સાહેબ મોટા રણમાં સુરખાબનગર આવેલું હોય તો મોટો રણ કેટલો મોટો વિસ્તાર છે. તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું? સુરખાબનગર. એમ તમને પૂછું કે ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું, તો તમારે કહેવાનું પોરબંદર પક્ષી અભયારણ્ય. મોટું અને નાનું બંને પક્ષીના અભયારણ્ય છે. એટલું પેલા ક્લિયર? ઓકે, હવે જો નળ સરોવર. તો નળ સરોવર તમારે એટલું યાદ રાખવાનું કે અમદાવાદ અને સુરેન્દ્રનગરના જોડતા ભાગ ઉપર છે. ઓકે, અને એ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત જે છે એના જોડતા ભાગ ઉપર છે. આપણે અત્યારમાં ડિટેલમાં એ પર નહીં જઈએ, પણ એટલું યાદ રાખજો કે નળ સરોવર છે ને એ વાસ્તવિકમાં દરિયાનો ભાગ છે. ભૂકંપ આવવાથી
આજુબાજુનો ભાગ ઉચકાઈ ગયો અને આ ખાડો રહી ગયો અને આ વાસ્તવિકમાં દરિયાનો ભાગ જ છે. આ દરિયો જોઈન્ટ હતો આવી રીતના કચ્છનો અખાત ને ખંભાતનો અખાત. એ બહુ બધું ડિટેલમાં છે. ખાલી મને એટલું યાદ રાખજો કે નળ સરોવર એ વાસ્તવિકમાં ખારા પાણીનું સરોવર છે, કારણ કે એ પહેલા કોનો ભાગ હતો? દરિયાનો ભાગ હતો. કોના જોડતા ભાગ ઉપર આવ્યું છે? કચ્છનો અખાત અને ખંભાતના અખાતના જોડતા ભાગ ઉપર આવ્યો છે, બરોબર? ઓકે. પરંતુ વઢવાણ ભોગાવો, ઓકે, વઢવાણ ભોગાવો નળ સરોવરમાં જાય અને લીમડી ભોગાવો સાબરમતી નદીના અંતિમ સ્થાનને મળે, એ આગળ આવશે, બરાબર? તો ખાસ અહીંયા યાદ રાખજો કે નળ સરોવરમાં ખારા પાણીનું સરોવર છે, પણ વઢવાણ ભોગાવો ચોમાસા દરમિયાન એમાં મીઠું પાણી નાખે એટલે ખાલી ચોમાસા પૂરતું એનું પાણી મીઠું થાય, પાછું હતું ને એવું એનું પાણી થઈ જાય ખારું. તો નળ સરોવરનું પાણી ખારું હોય છે, ચોમાસા દરમિયાન મીઠું થાય છે. કોણ એમાં પાણી નાખે છે? વઢવાણ ભોગાવો. આટલું ક્લિયર? તો નળ સરોવરનું અભયારણ્ય જે છે એ અમદાવાદ જિલ્લામાં ગણવાનું, અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડર ઉપર, પણ અમદાવાદ જિલ્લો ગણવાનું. એટલું ક્લિયર? ઓકે. હવે જો આટલું ક્લિયર થઈ ગયું, ઓકે. નળ સરોવર જોઈ લીધું, ઓકે. વીસ, રામપુરા અભયારણ. એકવીસ, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ. ઓકે, હવે જો નળ સરોવર જે છે ને, રામપુરા અભયારણ, ર ફોર ર, રાજકોટ. ઓકે, રાજકોટ જિલ્લામાં રામપુરા અભયારણ આવેલું છે. એટલું ક્લિયર? અને હિંગોળગઢ પણ રાજકોટ જિલ્લામાં આવેલું અભયારણ છે. ખાલી મને એટલું યાદ રાખજો, હું તમને એમ પૂછીશ કે નીચેમાંથી કયા અભયારણ ઉપર પ્રાકૃતિક શિક્ષણ આપવામાં આવે છે, તો તમારે કહેવાનું હિંગોળગઢ અભયારણ. કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ. ઓકે, એવી જ રીતના હું તમને પૂછું કે રામપુરા અભયારણ ક્યાં આવ્યું, તો તમારે કહેવાનું રાજકોટ. આ બંને અભયારણ રાજકોટમાં છે ને, એ બંને અભયારણ સેના માટે પ્રખ્યાત છે? નીલ ગાય અને ચિંકારા અને ચિત્તલ. ચિત્તલ, ચિંકારા અને નીલગાય માટે પ્રખ્યાત છે રાજકોટ જિલ્લાના બે, ર ફોર ર, ઓકે, અને હિંગોળગઢ. આટલું ક્લિયર? બાર, બાવીસમું અને ત્રેવીસમું, જેસોરનું અભયારણ. હવે બધાને ખબર છે રીછ અને બનાસકાંઠા, કારણ કે ફેમસ છે. તો બનાસકાંઠા જિલ્લો જે છે ને, એમાં જેસોરની ટેકરી છે, એના ઉપર જેસોરનું જંગલ છે, એના પર જેસોરનું અભયારણ્ય છે. તો જેસોરનું કોઈ પણ સવાલ પૂછો તો તમારે કહી દેવાનું બનાસકાંઠા, પણ ર સેના માટે પ્રખ્યાત છે? રીછ માટે. એવી જ રીતના એક છેલ્લું અભયારણ્ય, બાલારામ અભયારણ્ય. બાલારામ અભયારણ્ય આવ્યું છે બનાસકાંઠામાં, બ ફોર બ, ઓકે. અને સેના માટે પ્રખ્યાત છે? રીછ માટે. અને બીજી વસ્તુ કે ખાણ ખનીજનું કામના લીધે ત્યાં નુકસાન થાય છે, એટલે કોન્ટ્રોવર્સીમાં રહેતું હોય છે, એટલે તમારે એ દ્રષ્ટિ યાદ રાખવાનું છે. તો આપણે ગુજરાતના 23 અભયારણ્યો અપ ટુ ડેટ જોયા. બે પક્ષી, બે પ્રાણી, કચ્છના ચાર થઈ ગયા, પછી સિંહ શિકાર કરવા માટે આગળ ગયો બરડો, પાણી પીવા માટે પાછળ આવ્યો અમરેલી, અને ગીરમાં હોય તો ગીર સોમનાથ, અને ગિરનાર હોય તો જૂનાગઢ, અને બરડીપાડા પર વાઘ, બરડો સિંહ તો બરડીપાડા વાઘ, ડાંગ જિલ્લો 1997 અહીં યાદ રાખવું. પછી ગા ગા કરતો તો બાજુવાળાને ખીચ ચડી, દેવભૂમિ દ્વારકા અને જામનગર,
જાંબુવંત શું હતો રીચ, રતન કોણ છે ગુજરાતનું દાહોદ, કારણ કે સૂર્યોદય પહેલો, શૂલ કોને નહોતું ખોજતું, રીછને અને નર્મદા, દરિયાઈ અભયારણ્ય, થોળનું અભયારણ્ય, પોરબંદર. તો આપણે આવી રીતના ગુજરાતના અભયારણ્યો જોઈ લીધા છે. ક્લિયર? જેટલા તમને યાદ રહેતા હોય એ તમને મુબારક. પણ એટલું યાદ રાખજો, ફેમસમાં બાલારામ આવે ને તો બ ફોર બનાસકાંઠા, અને રામપુરા જે આવે છે તો ર ફોર રાજકોટ. આટલું ક્લિયર? ઓકે. હવે જો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન, તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી કેટલા છે? 4 જ. બધાને આવડતા જ હોય, ખાલી અહીંયા હું કહું છું એટલું ધ્યાન આપો. ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન, પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, પછી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. હેલો, ક્લિયર? ઓકે. હવે જો ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે ને 258 ચોરસ કિલોમીટર છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એનું ક્ષેત્રફળ છે 162 ચોરસ કિલોમીટર. આનું છે 34 ચોરસ કિલોમીટર અને આનું છે 23 ચોરસ કિલોમીટર. ઓકે, તો રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કેટલા છે? 4. તો પેલા પ્રથમમાં ક્ષેત્રફળ આના યાદ રાખો તો વધુ સારું. એ યાદ ન રહેતું હોય તો એટલું યાદ રાખજો કે તમને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ક્રમ આવડવો જોઈએ. તો વ અને વ લાઇનમાં આવે છે. હવે ફેમસ, સૌથી ફેમસ કયું છે? ગીર. એટલે ગીર મોટું યાદ રાખવાનું. ફેમસ વધુ તો મોટું પણ વધુ. તો ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટું, પછી આવે દરિયો, પછી આવે વેળાવદર અને પછી આવે વાસંદા. આમ છે જો. ઓકે, ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ એઝ પર જીસીઆરટી, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એઝ પર જીસીઆરટી જામનગર, વેળાવદરનું રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર અને વાસંદાનું રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી વલસાડ. ઓકે, જીસીઆરટીમાં નવસારી આપ્યું છે અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં વલસાડ આપ્યું છે. આપણે નવસારી અને વલસાડ બેમાંથી એક જ ઓપ્શન હશે તો નવસારી કે વલસાડ ટીક મારી દેવાનું. બે ઓથેન્ટિક સ્ત્રોત છે. ઓકે, આટલું ક્લિયર? હવે જો ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે સિંહ, ઝરક અને દીપડા માટે પ્રખ્યાત છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મેં તમને જેમ દરિયાઈ અભયારણ્ય માટે કીધું ને એ જ વસ્તુ તમારે અહીંયા ડિટ્ટો ટુ ડિટ્ટો. પરવાળા, ડોલ્ફિન, ડુગોંગ અને અન્ય તમને જે મેં બધા જ કીધા છે, શું કહેવાય, ઓક્ટોપસ છે, ઓસ્ટરસ છે, એ બધું, જેલીફિશ, બધું જ. વેળાવદરનું રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે સેના માટે? તો અહીંયા યાદ રાખજો, કાળિયાર, કાળિયાર અને ઘોરાડ. કચ્છમાં પણ ઘોરાડ છે અને ભાવનગરમાં પણ ઘોરાડ છે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, વેળાવદર નેશનલ પાર્કને હું બીજા નામથી પૂછી શકું, બ્લેક બક નેશનલ પાર્ક. ક્લિયર? કારણ કે કાળિયારને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેક બક. તો હું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન બધાને ખબર છે ભાવનગર જિલ્લામાં આવ્યું છે, કાળિયાર માટે પ્રખ્યાત છે, પણ એમ સામે એટલું યાદ રાખજો કે કાળિયારનું બીજું નામ છે બ્લેક બક, તો આને હું બ્લેક બક નેશનલ પાર્ક પણ કહી શકું. આલું ક્લિયર? અને વાસંદાનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સેના માટે પ્રખ્યાત છે? દક્ષિણ ગુજરાત હોય ને એટલે દીપડો તો યાદ રાખવાનો છે. દીપડો, ઝરક, ચિત્તલ. ઓકે, તો આ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈ લીધા. તો કયા કયા થયા? 258, 162, 34 અને 23. આટલું ક્લિયર? ઓકે, અહીં યાદ રાખવાનું, આમ 200ની રેન્જમાં છે, આ 100ની રેન્જમાં છે, આ 3ની રેન્જમાં છે, તો આ 2ની રેન્જમાં છે. 3, 2, 2, 1, 200 અને 100ની આસપાસ. આટલું ક્લિયર? ઓકે, હવે આપણે આવીએ છીએ ભારતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. આટલું ક્લિયર? તો ભારતના અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન હું જે ભણાવીશ ને એ તમે એમ સમજી લોજો કે એ અભયારણ્ય પણ હશે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ હશે. આટલું ક્લિયર? એમ તમારે સમજી લેવાનું. એટલે હું એમાં એમ નહીં બોલું કે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન,
બે સેમ નામનું અવેલેબલ હશે જ. ઓકે, હવે જો ઓકે જો આ છે પશ્ચિમ બંગાળ, આ છે યુપી, આ છે ઉત્તરાખંડ, બરાબર, આ છે જમ્મુ કાશ્મીર, આ છે ગુજરાત, આ છે રાજસ્થાન, આ છે મધ્યપ્રદેશ, આ છે મહારાષ્ટ્ર, આ છે કર્ણાટક, આ છે કેરળ, આ છે તમિલનાડુ. અરુણાચલ પ્રદેશ અને આ છે મણિપુર. ઓકે, એટલા ભાગમાં કોઈક ને કોઈક સરસ ફેમસ હોય એવા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યો આવેલા છે, તો આપણે એને ક્રમ બાય ક્રમ જોઈએ. જો અરુણાચલ પ્રદેશ છે ને, અરુણ ઉપરથી યાદ રાખજો, એ નામ છે, વ્યક્તિનું નામ છે. નામદાફા નેશનલ પાર્ક. તો નામદાફા નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? અરુણાચલ પ્રદેશમાં. અને શેના માટે પ્રખ્યાત છે? સ્નો લેપર્ડ માટે. ઓકે, તો નામદાફા નેશનલ પાર્ક આવ્યું છે અરુણાચલ પ્રદેશ. નામ ઉપરથી યાદ રાખવાનું, એક સ્ટેટનું નામ વ્યક્તિના નામ ઉપરથી હતું, તો નામ અરુણ, સ્નો લેપર્ડ માટે. આટલું ક્લિયર. પછી આસામ છે ને, આસામ, એના પર આપણે ભણી ગયા, કાજીરંગા નેશનલ પાર્ક. યાદ કરો, કાજી આસામી થઈ ગયો, આસામી થઈ ગયો, કાજી આસામી થઈ ગયો. તો એના પરથી યાદ રાખજો, આસામ સ્ટેટમાં કાજીરંગા નેશનલ પાર્ક છે. એમાં ત્રણેય હેવી પદાર્થ છે, હેવી પદાર્થ. જો એક સિંગી ગેંડો, પછી હાથી, અને ભારતનું બાઇસન એટલે કે જંગલી ભેંસ. આ ત્રણે ત્રણ વસ્તુ કાજીરંગા નેશનલ પાર્કમાં છે. આટલું ક્લિયર. એવી જ રીતના આસામમાંથી એક માનસ નદી પસાર થાય છે. ઓકે, તો માનસ નદી જે છે એ આસામમાંથી પસાર થાય છે. તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછવું કે માનસ જૈવારક્ષિત ક્ષેત્ર પૂછવું કે માનસ અભયારણ પૂછવું, તમારો બધો જવાબ આવે આસામ. અને એ શેના માટે પ્રખ્યાત છે? તો આ ત્રણે ત્રણ વસ્તુ ત્યાં હશે જ, ત્રણે ત્રણ વસ્તુ ત્યાં હશે. ખાલી એક દુર્લભ કાચબા યાદ રાખજો, દુર્લભ કાચબા માટે જાણીતું છે. આટલું ક્લિયર. પછી પશ્ચિમ બંગાળમાં આપણે વાત કરી હતી સુંદરવનનો ડેલ્ટા, તો શેના માટે જાણીતું છે? વ્હાઈટ ટાઈગર માટે, જેને આલ્બિનિઝમ નામનો રોગ છે, જેમાં વાઘ સફેદ થઈ જાય. તો આ કુદરતી સફેદ વાઘ નથી, જેમ કે આપણે યુરોપ કન્ટ્રીઝમાં કોઈ સફેદ વાઘ જોતા હોય તો એ વાઘ નથી. આ વ્હાઈટ ટાઈગર જે છે એ રોગથી પીડાય છે, આલ્બિનિઝમ નામનો રોગ એને થયેલો છે, જેમાં શરીર સફેદ થઈ જાય, એનું જીનેટિક ડિસઓર્ડર છે. તો એ વ્હાઈટ ટાઈગર, અને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ નથી, રોયલ વ્હાઈટ બેંગોલ ટાઈગર છે. તો ખાસ યાદ રાખજો, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ ન કહેવાય, શું કહેવાય? રોયલ વ્હાઈટ બેંગોલ ટાઈગર. તો એ ક્યાં જોવા મળે? સુંદરવનમાં જોવા મળે છે. ઓકે, એને શું રોગ થયેલો છે? આલ્બિનિઝમ. અને એમાં કેવા થઈ જાય? સફેદ. તો નેચરલ સફેદ કે રોગથી પીડાય છે? રોગથી પીડાય છે. આટલું ક્લિયર. ઓડિશામાં મેં બે આપણે ઓલરેડી ભણી ગયા છે, યાદ કરો, ઓલિવ રિડલી કાચબા, ગાહિર માથા અને ભીતરકર્ણિકા. તો ભીતરકર્ણિકા અને ગાહિર માથા આપણે ઓલિવ રિડલી માટે આપણે ભણી ગયા હતા. ઓસ્ટ્રેલિયાથી આવે છે કાચબાઓ, અહીંયા ઈંડા મૂકવા, સંતતિને જન્મ આપવા, તો એ ઓડિશામાં આવે. તો ઓડિશાનું એટલું ક્લિયર. ઓકે, યુપી અને નેપાળની બોર્ડર ઉપર દુધવા નેશનલ પાર્ક એવું છે, જે સિંહ માટે પ્રખ્યાત છે. ક્લિયર. એક સાઈટો
આને ઇનસાઇડ ટુ કહેવાય, એટલે કે અહીંયા નહીં, અહીંયા ટ્રાન્સફર કરીને ડેવલપ કર્યા હોય એવો છે આ રિજન. દુધવા નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં ભારતનું સૌ પ્રથમ નેશનલ પાર્ક એવું હતું, હેલી નેશનલ પાર્ક. તો હેલી નેશનલ પાર્ક એ ભારતનું સૌથી જૂનામાં જૂનું નેશનલ પાર્ક છે. કયા સ્ટેટમાં આવ્યું છે? ઉત્તરાખંડમાં. હવે આ હેલી નેશનલ પાર્ક જે ઉત્તરાખંડમાં આવ્યું છે ને, ત્યાં એક જીમ કાર્બેટ નામનો વ્યક્તિ હતો જે પર્યાવરણ પ્રેમી હતો, અને એનું કામ હતું વાઘનું સંરક્ષણ. પણ એને જ પછી વાઘના શિકાર કરવા પડ્યા, કારણ કે ત્યાં માનવભક્ષી વાઘ બનવા માંડ્યા હતા, તો એને પછી એ શૂટ કરવા માંડ્યો હતો. તો ખાલી એટલું યાદ રાખજો, ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? હેલી નેશનલ પાર્ક. કયા સ્ટેટમાં આવ્યું છે? ઉત્તરાખંડમાં. ત્યાં કયો પર્યાવરણવિદ એની સાથે સંકળાયેલો છે? જીમ કાર્બેટ. અને એના ઉપરથી આ નેશનલ પાર્ક જે ભારતનું સૌથી જૂનામાં જૂનું છે એનું નામ કરવામાં આવ્યું જીમ કાર્બેટ નેશનલ પાર્ક. તો કયા સ્ટેટમાં છે? ઉત્તરાખંડમાં. એટલું ક્લિયર. જમ્મુ કાશ્મીરમાં તમારે યાદ રાખવાનું છે એક દચી ગામ અને એક છે કિસતવાર. દચી ગામ અને કિસતવાર. ઓકે, તો જમ્મુ કાશ્મીર છે ને એમાં કસ્તુરી મૃગ છે અને કાશ્મીરી સ્ટેક. આ હરણ જેવું આવે એને હાંગુલ પણ કહેવાય. ઓકે, તો જમ્મુ કાશ્મીરમાં બે પ્રાણી પ્રખ્યાત છે, એક છે કસ્તુરી મૃગ અને બીજું છે હાંગુલ અથવા કાશ્મીરી સ્ટેક. આટલું ક્લિયર. તો આ દચી ગામ નેશનલ પાર્કમાં આવેલા છે આ બે પ્રાણી. પણ જ્યારે શિયાળો આવે ને ત્યારે એને કિસતવાર, સતત શૂટિંગ કરવાના લીધે લાઇટનો બ્લાસ્ટ થઈ ગયો છે, એટલે આપણે થોડું રગજગ થઈ આવી રીતના. હવે આપણે કન્ટિન્યુ કરીએ રાજસ્થાનના રણ વિશે. ઓકે, રાજસ્થાન જે છે ને એમાં આપણે કેટલા કરવાના છે? જો એક છે રાજસ્થાન જે છે એમાં રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો રણથંભોર શું કહેવાય અભયારણ્ય એ રાજસ્થાનના રણમાં આવ્યું. હવે તમને ખબર છે રે, રણ શબ્દ હોય તો ક્યાં હોય? રાજસ્થાન હોય. અને રણમાં ચાલતા ચાલતા થંભી ગયા થંભોર, કારણ કે વાઘ દેખાણો સાહેબ. તો રણથંભોર અભયારણ્ય સેના માટે પ્રખ્યાત છે? વાઘ માટે. અને કયા રાજ્યમાં આવ્યું છે? રાજસ્થાનમાં આવ્યું છે. અને બીજું એક રાજસ્થાનમાં યાદ રાખજો, કેવલા દેવ, જેને ધાના અભયારણ્ય પણ કહેવાય છે, જે રાજસ્થાનના ભરતપુરમાં આવ્યું છે. કેવલા દેવ અભયારણ્ય ક્યાં આવ્યું છે? રાજસ્થાનના ભરતપુરમાં આવ્યું છે. તો રાજસ્થાનમાં આપણે બે વસ્તુ યાદ રાખી, રણથંભોર અભયારણ્ય અને કેવલા દેવ અભયારણ્ય અથવા ધાના અભયારણ્ય. ગુજરાતમાં તો આપણે 23 અભયારણ્ય જોઈ ગયા, એટલે ગુજરાતને આ બાજુ મૂકી દો. મધ્યપ્રદેશમાં એટલું યાદ રાખજો, મધ્યપ્રદેશમાં મધ્ય શબ્દ ઉપરથી હું શું કહું છું ખબર છે? બંધો કુણા કાનો. ઓકે, કુણો કાનો, આપણો કાનો જે છે ને, કાનો આપણો કૃષ્ણ કાનો, એ કુણો કુણો છે એવું હું બોલું છું. બંધુ કાનો કુણો કુણો છે. બંધુ ઉપરથી યાદ રાખજો બાંધવગઢ નેશનલ પાર્ક, કુનો ઉપરથી યાદ રાખજો કુનો, અને કાના ઉપરથી યાદ રાખજો કાનહા નેશનલ પાર્ક. ત્રણે ત્રણ નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવ્યા છે? મધ્યપ્રદેશમાં. અને ત્રણે ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ માટે પ્રખ્યાત છે. તો બંધુ કાનો કુણો કુણો મધ્યપ્રદેશમાં આવેલો છે. આટલું ક્લિયર. મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્ર બરાબર, એમાં ખાલી એટલું યાદ રાખજો કે મહારાષ્ટ્રમાં તમારે એનું સ્ટેટ એનિમલ યાદ રાખવાનું છે, ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ, એટલે કે મોટી ખિસકોલી અથવા ઉડતી ખિસકોલી. એટલું યાદ રાખજો, પશ્ચિમ ઘાટ પર્વતમાળા અહીંથી પસાર થાય. આ પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં તમારે ત્રણ જીવ યાદ રાખવાના છે. એક છે નીલગરી તહર,
એટલે ઓબ્વિયસલી તમને ખબર પડે કે અહીંયા નીલગિરીની આસપાસ હોય તો કેરળ તામિલનાડુ કર્ણાટકની આસપાસ નીલગિરી તહર નામનું જીવ જોવા મળે છે. એટલે કે પશ્ચિમ ઘાટ પર્વતમાળા નીલગિરી પર્વતની આસપાસ દક્ષિણ ભારત એટલે કે કેરળ તામિલનાડુ અને કર્ણાટક આ હરણ જેવું આવે, હરણ જેવું. પછી લાયન ટેલ્ટ મકોક આ વાંદરો હોય, વાંદરો. પણ એનું તમે પૂંછડું પાછળથી ઠાઠું જુઓ ને તમે એનું તો તમને સિંહ જેવો આભાસ થાય, એટલા માટે એને કહેવાય લાયન ટેલ્ટ મકોક. તો એ તમને ક્યાં જોવા મળે? પશ્ચિમ ઘાટ પર્વતમાળા ઉપર. પણ કેરળમાં એક આવ્યું છે સાયલન્ટ વેલી, સાયલન્ટ વેલી નામનું નેશનલ પાર્ક. એટલું યાદ રાખજો, કેર કેર ક્યાં કેર લેતા હોય તો ત્યાં અવાજ કરાય કે સાયલન્ટ રહેવાય, સાયલન્ટ રહેવાય. તો તમને એવો શબ્દ આવે ને સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, તો સાયલન્ટ શબ્દ ઉપરથી યાદ રાખવાનું કે શું કરતો તો કેર લેતો તો એટલે હું સાયલન્ટ છું. તો સાયલન્ટ વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવ્યું છે? કેરળમાં. સેના માટે પ્રખ્યાત છે? લાયન ટેલ્ડ મકોક. આ શું છે? આ વાંદરો છે પણ એનું પૂંછડું પાછળથી સિંહ જેવું હોય છે. ઓકે, તો કેરળ, એટલું ક્લિયર. અને એક ઉડતી ખિસકોલી. તો ઉડતી ખિસકોલી છે ને એટલે કે એને પાક હોતી નથી, પણ એ એક વનસ્પતિ પરથી બીજા વનસ્પતિ પર એટલો દૂર સુધી જમ્પ લગાવી શકે છે કે તમે નીચેથી જોવો ને તો તમને એમ થાય કે ઉડીને ગઈ. એટલા માટે એને કહેવાય ઉડતી ખિસકોલી. એ ક્યાં જોવા મળે? પશ્ચિમ ઘાટ ઉપર, ખાસ કરીને મહારાષ્ટ્રની આસપાસ. ઓકે, તો તમારે પશ્ચિમ ઘાટ ઉપર ત્રણ યુનિક જીવ યાદ રાખવાના છે, ઉડતી ખિસકોલી, નીલગિરી તહર અને લાયન ટેલ્ડ મકોક. એટલું ક્લિયર. એમાં આપણે કેરળમાં સાયલન્ટ વેલી યાદ રાખી લીધું અને મહારાષ્ટ્રમાં આપણે ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ યાદ રાખી લીધું, એનું રાજ્ય પ્રાણી. તો ભેગા ભેગા એટલું યાદ રાખી લો કે મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે ને એ બારસિંગા છે. બારસિંગા, બારસિંગા. ઓકે, એટલે શું ખબર છે? તમે આપણે હરણ આવા નથી જોતા, આવા સિંગડા હોય, આવા સિંગડા અને પછી આમ મોટું હોય પછી આમ, તો આની સિંગની સંખ્યા ગણો ને તો એ બાર થાય. કેટલી થાય? બાર. એટલા માટે હરણને શું કહેવાય? બારાસિંગા. તો મધ્યપ્રદેશનું સ્ટેટ એનિમલ શું છે? બારાસિંગા. આપણું ગુજરાતનું સ્ટેટ એનિમલ શું છે? સિંહ. મહારાષ્ટ્ર આપણી આજુબાજુમાં છે તો એનું સ્ટેટ એનિમલ શું છે? ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ, ઉડતી ખિસકોલી. અને રાજસ્થાનનું સ્ટેટ એનિમલ શું છે? ચિંકારા. આટલું ક્લિયર. ઓકે, હવે જો એટલી વસ્તુ આપણે જોઈ લીધી. હવે ખાલી એટલું યાદ રાખજો કે કર્ણને બાંધીને રખાય, કર્ણને બાંધીને રખાય. બાકી અર્જુનને ભીંડા કાઢી નાખે એવી તાકાતવાળો કર્ણ હતો, પણ કૃષ્ણ ભગવાને એને બાંધી લીધો હતો કે ભાઈ તારે બહુ વહીવટ કરવાનો નથી. તો એટલું યાદ રાખવાનું કે બાંધી દીધો. કોને બાંધી દીધો હતો? કર્ણને. તો બાંદીપુર નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવેલું છે? કર્ણાટકમાં. અને સેના માટે પ્રખ્યાત છે? વાઘ માટે પ્રખ્યાત છે. આટલું ક્લિયર. કેરળની લાઇફલાઇન કહેવાય છે પેરિયાર નદીને. તમને પૂછે કે પેરિયાર નદી કયા રાજ્યની લાઇફલાઇન કહેવાય છે, તો તમારે કહેવાનું કેરળ. તો કેરળની લાઇફલાઇન પેરિયાર છે ને, તો પેરિયાર અભયારણ્ય ક્યાં જિલ્લા, ક્યાં રાજ્યમાં આવ્યું? કેરળ. આટલું ક્લિયર. તો જો આપણે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખ્યા ખબર છે? કિસ્સત, ઓકે, કિસતવાર નેશનલ પાર્ક, દતિગામ નેશનલ પાર્ક, રણથંભોર નેશનલ પાર્ક, કેવલાદેવ નેશનલ પાર્ક, ધાના નેશનલ પાર્ક, પછી પેરિયાર નેશનલ પાર્ક, સાયલન્ટ વેલી, બાંદીપુર, બાંધવગઢ, કુનો નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, હેલી નેશનલ પાર્ક, જીમ કાર્બેટ નેશનલ પાર્ક, દુધવા નેશનલ પાર્ક, સુંદરવન, ગાહિરમાથા, ભીતરકર્ણિકા, માનસ નેશનલ પાર્ક, કાજીરંગા નેશનલ પાર્ક, ઓકે, અને નામદાફા નેશનલ પાર્ક. હજુ એક વસ્તુ યાદ રાખી લો, મણિપુર છે ને, મણિપુર એમાં એક લોકટક સરોવર છે. લોકટક સરોવર આવી રીતના એમાં વનસ્પતિઓ થાય છે. આ વનસ્પતિને કહેવાય ફૂમદિસ, ફૂમદિસ વનસ્પતિ. ઓકે, આ ફૂમદિસ વનસ્પતિ
આ થાય છે. ઓકે, તો આ વનસ્પતિનું આખું અભયારણ્ય જે છે, રાષ્ટ્રીય ઉદ્યાન, એને કહેવાય છે, અહીંયા લખું છું, કેઈબુલ લામઝાઓ નેશનલ પાર્ક. આની ખૂબી એ છે કે હું આને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવું તો આની વચ્ચે પાણી છે, બરાબર, તો એના પર આ વનસ્પતિની જે સ્ટ્રક્ચર છે ફુમદીસ, એ સતત તરતું રહે, એટલા માટે આ નેશનલ પાર્કને કહેવાય ફ્લોટિંગ નેશનલ પાર્ક. તો દુનિયાનું એકમાત્ર ફ્લોટિંગ નેશનલ પાર્ક છે એનું નામ શું છે? કેબુલ, કબૂલ છે, કબૂલ છે, શું યાદ રાખવું, કબૂલ છે કે આવું હોઈ શકે, કેબુલ લામઝાઓ નેશનલ પાર્ક. કયા રાજ્યમાં આવ્યું છે? મણિપુર રાજ્યમાં. કયા સરોવરમાં? લોકટક સરોવરમાં. ઓકે, અને એ વનસ્પતિનું નામ શું છે? ફુમદીસ. અને ત્યાં આગળ ડાન્સિંગ ડિયર આવેલું છે, ડાન્સિંગ ડિયર. ઓકે, કેમ ખબર છે કે આ આ આ જે વનસ્પતિના ભાગમાંથી જ્યારે હરણ પસાર થાય ત્યારે આવી રીતના ફ્લોટિંગ થતું હશે, એટલા માટે આપણે એમ લાગે કે હરણ ડાન્સ કરે છે. ક્લિયર? તો એને ફ્લોટિંગ શું કહેવાય, નેશનલ પાર્કમાંનું ડાન્સિંગ ડિયર કહેવામાં આવે છે. એટલું આપણે ક્લિયર કર્યું. ઓકે, હવે જો હવે લાસ્ટ મેં તમને કીધું હતું કે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે આગળ આપણે ભણી ગયા, કેટલા હતા? 18 હતા. એમાંથી 12 ને શું કરવામાં આવ્યા હતા? યુનેસ્કો દ્વારા એને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે. તો આપણે 12 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોનો ખ્યાલ હોવો જોઈએ. તો આને કેવી રીતના યાદ રાખવાના છે? જો એકદમ ઈઝીથી યાદ રાખી લઈએ આપણે. જો પશ્ચિમ બંગાળ છે ને, મરઘી આકારનું સ્ટેટ છે, એટલે આ પશ્ચિમ બંગાળ, બરાબર. અહીંયા આ આસામ સ્ટેટ છે અને અહીંયા મેઘાલય સ્ટેટ આવે. ઓકે, પછી અહીંયા પશ્ચિમ બંગાળની નીચે આવે ઓડિશા, અહીંયા આવે મધ્યપ્રદેશ, પછી અહીંયા આવે કર્ણાટક, અહીંયા આવે તામિલનાડુ, અહીંયા આવે શ્રીલંકા અને અહીંયા આવે આંદામાન નિકોબાર. આ છે સિક્કિમ સ્ટેટ અને આ છે ઉત્તરાખંડ. ઓકે, હવે આપણે એની સ્ટોરી બનાવીએ, એકદમ ફની સ્ટોરી બનાવીએ. તો હું શું કહું છું ખબર છે? આ જો મેઘાલય છે ને, મેઘાલય એનાથી થોડું નજીક પશ્ચિમ બંગાળ છે અને એને અડીને આવ્યું છે ઓડિશા. એટલે મેં એક સૂત્ર શું બનાવ્યું છે? નોક કર્યું, નોક કર્યું સુંદર સીમા. ઓકે, નોક કર્યું અને કીધું હલો સુંદર સીમા. હવે આને ત્રણને મારે અહીંયા મૂકવાના છે. નોક કર્યું સુંદર સીમા. ઓકે, એટલે નોક રેક નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવ્યું છે મેઘાલયમાં, સુંદર વન નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવ્યું છે પશ્ચિમ બંગાળમાં. સીમા ઉપરથી યાદ રાખજો, સિમલીપાલ, સિમલીપાલ નેશનલ પાર્ક આવ્યું છે ઓડિશામાં. નોક કર્યું હલો સુંદર સીમા, સીમાને થયું કે આ તો મારા ઔચિત્ય ઉપરનો ભંગ કહેવાય, એટલે એની પાછળ દોડી કે આ તો તને પાડી દઉં. એટલે અહીંયા મધ્યપ્રદેશ સુધી આવી ગયા અને ત્યાં એને અચાનક પંચ મારી દીધો કે તે મને આવું કીધું જ કેમ. તો અચાનક પંચ મારી દીધો, અહીંથી ભાગી ભાગીને મધ્યપ્રદેશ આવ્યા, ત્યાં અચાનક પંચ મારી દીધો. ઓકે, તો અચાનક માર અને પંચ મઢી અને પન્ના,
આ ત્રણ જે આરક્ષિત ક્ષેત્ર મધ્ય પ્રદેશમાં આવ્યા છે. ઓકે, નોક કર્યું સુંદર સીમા, નોકર એક, સુંદરવન, સિમલીપાલ, આ ત્રણેને ભેગા રાખવાના. નોક, સુંદર સીમા, નોકર એક, સુંદરવન, સિમલીપાલ, રાજ્ય ત્રણ ભેગા રાખવાના. મેઘાલય, પશ્ચિમ બંગાળ અને ઓડિશા. ગુસ્સો ચડ્યો એટલે એની પાછળ દોડી, જે વ્યક્તિ કીધું એટલે વ્યક્તિ દોડતો ક્યાં આવ્યો, મધ્યપ્રદેશ. તો ત્યાં અચાનક પંચ મારી દીધો. તો અચાનક માર, પંચ મઢી અને પન્ના જેવા આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં. પછી અહીંથી પેલો વ્યક્તિ છોડાવીને ભાગ્યો તો અહીંયા કર્ણાટકમાં અગસ્ત્ય મુનિ બેઠા હતા. એને કીધું કે ભાઈ તું છાનો મનો નીલગિરી ખાતે સંતાઈ જા, તો તને ગોતી નહીં શકે અને તારો ઉદ્ધાર થઈ જશે. તો અહીંયા કોણ બેઠું હતું? અગસ્ત્યમાલા, કર્ણાટક, કેરળ આસપાસ. તો અગસ્ત્યમાલાએ એને કીધું કે નીલગિરી નીચે સંતાઈ જા, પણ પેલી એટલી ખુન્નસમાંથી કે એને શોધી પાડ્યો એટલે ત્યાંથી ભાગી ભાગીને એ અહીંયા મન્નાડના આખાતમાં આવ્યો. તો પેલી હોડકું બેસીને મન્નાડના આખાતમાં પાછળ દોડી તો એ કે ઓહો બહત કરી. તો ત્યાંથી ભાગતો આંદામાન નિકોબારના ગ્રેટ નિકોબાર સુધી પહોંચી ગયો. તો ગ્રેટ નિકોબાર પહેલાં ક્યાં આવ્યો? મન્નાડના આખાતમાં. મન્નાડના આખાતમાં આવતા પહેલાં ક્યાં સંતાણો હતો? નીલગિરીમાં. આ બધું કોણે કીધું હતું કે અહીંયા સંતાવવાનું? અગસ્ત્યમાલા. તો આખી ઘટનાને જો આપણે બેસાડીએ ને તો એક સ્ટોરીમાં આપણે ઘણા બધા જૈવ આરક્ષિત ક્ષેત્ર યાદ રાખી લઈએ. જો પહેલું નોક કર્યું સુંદર સીમા, નોક રેક, સુંદર સીમા એટલે આને ગુસ્સો ચડ્યો એટલે એને શું કર્યું? અચાનક પંચ મારી દીધો. પન્ના, અચાનક માર, પંચ મઢી અને પન્ના. ઓકે, પછી ત્યાંથી ભાગ્યા, અહીંથી છૂટીને ભાગ્યો એટલે નીચે આવ્યો એટલે કોણ જોતું હતું? અગસ્ત્ય મુનિ, અગસ્ત્યમાલા. પછી એને ક્યાંક સંતાવવાનું કીધું કે નીલગિરીમાં સંતાઈ જા, ત્યાંય પેલી એ શોધી લીધું એટલે ત્યાંથી ભાગીને દરિયામાં ગયો. મન્નાડનો અખાત ત્યાંય શોધી લીધું તો ત્યાંથી ભાગીને હજુ દરિયામાં ગયો. ગ્રેટ નિકોબાર. એટલી સ્ટોરી બેસાડી દીધી. હવે ખાલી એટલું યાદ રાખો કે આ બધી ઘટના અહીંયા બેઠેલા બે વ્યક્તિ જોવે છે કે ઓકે આને બરોબર માર પડ્યો છે, ભાગ્યો છે, બધું જ અહીંયા બેઠેલા બે વ્યક્તિ જોવે છે. અહીંયા બેઠેલા નંદા દેવી જોવે છે ઉત્તરાખંડમાંથી અને સિક્કિમમાં બેઠેલા કંચનબેન જોવે છે. બે આ ઘટનામાં પડતા નથી કારણ કે બેને ની રિપ્લેસમેન્ટ કરેલું છે અહીંયા. ક્લિયર? તો નંદાદેવી નેશનલ પાર્ક અથવા તો જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવ્યું છે? ઉત્તરાખંડમાં. અને કંચનજંગા જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવ્યું છે? સિક્કિમમાં. તો આ તમે કરો એટલે ટોટલ 12 જૈવ આરક્ષિત ક્ષેત્ર થઈ જશે, જેને યુનેસ્કોએ માન્યતા આપી છે. નંદાદેવી અને કંચનજંગા. તો નોક રેક મેઘાલયમાં, સુંદરવન પશ્ચિમ બંગાળ, સીમા ઉપરથી યાદ રાખજો સિમલીપાલ ઓડિશા, ત્યાંથી આવ્યા મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં ત્રણ યાદ રાખ્યા, અચાનક માર્યું, પંચ માર્યું, પણ પન્ના, પંચમઢી, અચાનક માર. ત્યાંથી આવ્યા કર્ણાટકની આસપાસ અગસ્ત્યમાલા, નીલગિરીમાં સંતાણો, મન્નાડના અખાતમાં સંતાણો, ગ્રેટ નિકોબારમાં સંતાણો. અહીંથી લાઈન ખેંચી લેવાની અને પછી નંદાદેવી અને કાંચનજંગા. તો આ આપણા 18માંથી 12 જેવા આરક્ષિત ક્ષેત્ર છે કે જેને યુનેસ્કોએ માન્યતા આપી છે આંતરરાષ્ટ્રીય. ઓકે, આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, જંગલો, જેટલું પણ બનતું હતું એટલું આપણે સરસ રીતે ભણવાનો પ્રયત્ન કર્યો છે. આની PDF આપણે ટેલિગ્રામમાં મૂકીશું. તમને જો અનુકૂળ લાગે કે સાહેબ અમારે PDFની જરૂર છે તો તમે
આવકારું છું. તમે ટેલિગ્રામમાં આવજો. જો તમને એવું લાગે કે આ બધું મને કામમાં આવે છે તો તમારા મિત્ર કોઈ હોય તો તમે એને જણાવજો, જેથી કરીને આપણી આ મુહિમમાં વધુને વધુ લોકો જોડાય, વધુને વધુ ઊર્જા સાથે હું આમાં કામ કરું. જો તમને એવું લાગે કે મારે પ્રતિભાવ આપવો છે તો તમે પ્રતિભાવ આપજો, સારો કે ખરાબ જે પણ, કારણ કે આપણો એક જ ગોલ છે કે આપણે શ્રેષ્ઠ રીતે કેમ આ સિરીઝને ચલાવી શકીએ, બસ એ જ આપણો એક ગોલ છે. તો એમાં તમારો પ્રતિભાવ મને બહુ જ ગમશે. જે પણ પ્રતિભાવ હોય એ આપ આપજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, અને યોગ્ય લાગે તો કોઈકને શેર કરજો. જય હિન્દ, જય ભારત.